जतिन भी आवे छे नमो वोयं ब्रह्मनो सिद्धां नमो आयं नमो वज्जायं नमो लोये सर्वसामने एषो पञ्चल मुक्कारो सर्वपाव पञ्चनो मंगलानंच सर्वेसिं पडिनं वै मंगलं मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभो मंगलं श्रीभद्राचार्य धर्मस्तु मंगलं ओंकारं संयुक्तं नित्यं जयं योगिनो कामदं मोक्षदं चैव ओंकारादं नमो अज्ञानं तिमिरं ज्ञानं जनशलकया आवश्यक स्वरूप जे प्रतिक्रमण क्रिया तात्विक दृष्टि गांठोना ऑपरेशन की प्रक्रिया राग द्वेष रूपी गांठो नु ऑपरेशन जेमा थाय ए ऑपरेशन स्वरूप नी प्रक्रिया एटले प्रतिक्रमण प्रतिक्रमण करिए छे तर लागे ऑपरेशन थई रह्यु छे पण आखो लॉजिकली छ अवश्य आखी ऑपरेशन प्रक्रिया साथ अपने सरखा पहलू आवश्यक है सामयिक सामयिक अपने सामयिक लेवानी विधि द्वारा सामयिक पवित्र क्रिया नी अंदर अपने प्रवृत्त थे अंदर प्रवेश करिए करेमी बंदे द्वारा प्रवेश करें प्रवेश थाय एटले पछी सामयिक ना नियमों पाळो એમાં આપણા નિયમો ના ચાલે મહાપુરુષોએ સામાયિક આદિની અંદર જે પ્રમાણે વિધિ બતાવી છે એ પ્રમાણેના નિયમો ચાલે તો સામે ઓપરેશનની પ્રક્રિયામાં હોસ્પિટલમાં પ્રવેશ સમય કરો એટલે પછી આપણા નિયમો ના ચાલે એ હોસ્પિટલના નિયમો પ્રમાણે રહેવું પડે ડોક્ટરોના નિયમો પ્રમાણે આપણે કઈ વચ્ચે માથું ના મારે આમ કરવું છે આ ખાવું છે તે ખાવું છે કોઈ નિયમો ના ચાલે સામાયિક એ પ્રવેશની પ્રક્રિયા 24 સત્વો બીજો આવશ્યક હતો 24 સત્વો એટલે 24 તીર્થંકરો નિસ્તવન હવે 24 તીર્થંકરો એ અલ્ટિમેટ બોસ છે અને એ જ પ્રક્રિયા જ્યારે આપણે હોસ્પિટલમાં પ્રવેશ કરીએ છીએ મુખ્ય જે સર્જન ડોક્ટર છે એ અલ્ટિમેટ બોસ છે જેમ પરમાત્માના શરણે જઈએ છીએ તેમ એના શરણે જવાય છે એ જે કરશે જે કહેશે એ આપણે સ્વીકાર કરવું જ પડશે એને 100% સમર્પિત થઈએ છીએ એને આપણે પૂછતા નથી તારી ડિગ્રી શું છે તું કેટલી ચોપડી ભણ્યો છે બરાબર અભ્યાસ કર્યો છે કે નહીં કેટલા માર્ક્સ આવ્યા છે અત્યારે કેટલું યાદ છે એની થિયરી આપણે કઈ પૂછીએ છીએ નહીં એને સરેન્ડર થઈ જઈએ એ અલ્ટિમેટ બોસ છે 24 તીર્થન કરો એ અલ્ટિમેટ બોસ છે આત્માના લાગેલા દોષોને દૂર કરવા માટે અલ્ટિમેટ કૃપા કોની જોઈશે તો 24 તીર્થન કરો તો બીજા આવશ્યકની અંદર એમને આપણે સમર્પિત છે હવે જે અલ્ટિમેટ બોસ હોય એ કઈ 24 કલાક તમારી સાથે ના રહી છે સર્જન ડોક્ટર હોય 24 કલાક તમારી સાથે ના 24 કલાક તમારા વોર્ડમાં નાનો ડોક્ટર હોય નર્સ હોય બીજો સ્ટાફ હોય સર્જન ડોક્ટર આવીને વિઝિટ કરીને જતો હોય એનું કામ પતાવીને જતો હોય બાકી 24 કલાક તમારે નાના ડોક્ટર અને નર્સ વગેરેના શરણોમાં રહેવું તો એવી રીતે અલ્ટિમેટ બોસ 24 તીર્થંકરો છે
એ મોક્ષ છોડીને આવી ના શકે. એ ત્યાંથી જેટલું કામ કૃપા વરસાવવાનું કરવાનું છે એ એમનું સતત ચાલુ જ છે. પણ 24 કલાક અત્યારે આપણને ગુરુના શરણો મળ્યું. 24 કલાક કોણ રહે છે? આપણે પ્રાયશ્ચિત કોની સામે કરીએ છીએ? ગુરુની સામે. અને ગુરુની ગેરહાજરી હોય તો ગુરુ સ્થાપના કરી દે. એટલે શરણ સ્વીકાર માટે કોન્સ્ટન્ટલી આપણને ગુરુ ઉપર આધાર. તો એમના શરણે જવાનું આવશ્યક છે. ત્રીજું વાંદણા. વાંદણાની અંદર આપણે ગુરુ વંદન કર્યા, દ્વાદશાવર્ત વંદન કર્યા. એ દ્વાદશાવર્ત વંદન દ્વારા ગુરુના શરણે આપણે ગયા. એટલે ત્રીજું આવશે. ચોથું આવશ્યક છે પ્રતિક્રમણ. આ મુખ્ય ઓપરેશનની પ્રક્રિયા. અને એ ઓપરેશનની પ્રક્રિયામાં ગુરુ ઓપરેશન કરે, પ્રભુની કૃપા આપણા ઉપર ઓપરેશન કરે, એનાથી પહેલા ડોક્ટરને દર્દ તો બતાવવું પડશે. મારે આ થાય છે, આ પ્રોબ્લેમ છે, એ શું છે? કે અતિ છે કે મેં આવું 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 બધું કર્યું છે, હવે તમે ઓપરેશન કરો. એમના શરણે જઈ અને એમને નિખાલસ ભાવે આપણે આપણા બધા જ દોષો, બધા જ પાપો એમને આપણે કહી દઈએ છીએ. એક જીનશાસનની અંદર સરસ પ્રક્રિયા છે, જેને કહેવાય છે ભાવ આલોચન. કોઈ લીધી છે? લેવા જેવી છે. ભાવ આલોચન. એક ડાયરી તમારી પાસે રાખવાય ને, અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ, મહિનો દિવસ, સાથે ને સાથે તમારી ડાયરી હોય. અને એ ડાયરીમાં બચપનથી લઈ અને અત્યાર સુધી જેટલા પણ તમારા પાપો તમને યાદ આવતા હોય બધા નોટ કરો. નાનાથી માંડી મોટા પાપ, ખરાબમાં ખરાબ પાપો બધા એની અંદર નોટ કરી દો. એ ડાયરી બીજા કોઈને બતાવવાની. એ ડાયરી ગીતાર્થ ગુરુ ભગવંતને સોંપી દેવાની. ગુરુ ભગવંત એ ડાયરી ઉપર નજર કરે. ગમે તેવા ખરાબમાં ખરાબ પાપો હોય, એ ગીતાર્થ ગુરુની વિશેષતા શું? ખરાબમાં ખરાબ પાપો કર્યા હોય તો પણ ગુરુને તમારા પ્રત્યે અભાવ, એ સદગુરુનું લક્ષણ. ગઈકાલે પૂછ્યું ને સદગુરુ કેવા? સવે જીવા તમ વસ્સ 14 રજ્જ ભમણ. 14 રાજલોક ની અંદર બધા જ જીવો જે ભટકે છે એ બધા જ કર્મ ને વશ છે. એટલે ભૂલો તો બધાથી થવાની, નાની હોય કે મોટી હોય, પશ્ચાતાપ કરવું એ મુખ્ય છે. એટલે ગીતાર્થ ગુરુ ભગવંતો ક્યારે પણ તમારા પાપો બીજાને કહેશે નહીં, કે તમને કહેશે નહીં કે આવા ખરાબ પાપો કરાય કે નહીં. ગમે તેટલા ખરાબ પાપોની ડાયરી તમે લઈને આપશો ને, તમને પૂછશે કે પ્રાયશ્ચિતમાં તમે શું કરી શકશો? આપણે કહીએ કે મારાથી ઉપવાસ નથી થતા, કઈ વાંધો, આંબિલ થાય છે ના? આંબિલ નથી થતા, એકાસના થાય છે, ઠીક છે, એકાસના. એકાસના થાય તો એકાસના, બ્યાસના થાય તો બ્યાસના, કઈ ના થાય તો પોરસી, કઈ ના થાય તો નૌકારવાળી કે સામાન કે મૌન કે જા. એ પ્રમાણેની આલોચના ગુરુ ભગવંત આપે છે. અને એ આલોચના પૂર્ણ કરી અને આપણે આખા ભવના પાપોનું પ્રાયશ્ચિત કરી શકીએ. ભવ આલોચનાની પ્રક્રિયા છે. જ્યારે પણ સદગુરુ ભગવાન પાસે જાઓ, એનાથી પહેલા ફુરસતમાં આ ડાયરી લખી ગુરુને સોંપી દેવાનું. આ ભવો ભવના અનાદિના આપણા જે કુસંસ્કારો છે ને, એ પાપોના સંસ્કારોને કાઢવા માટેની પ્રક્રિયા. પાપો તો થવાના, પ્રાયશ્ચિત લીધા પછી પણ પાપો થવા. પણ અમૃતવેલની સજાની અંદર આવે છે, પાપ નવી તીવ્ર ભાવે કરે. સમ્યક દર્શનની નજીક પહોંચેલો શ્રાવક કેવો હોય?
तो के पाप नवी तीव्र भावे करे, पाप करे, पाप न करे एवं नहीं, पाप करे, श्रावक जीवन छे, संसारी अवस्था छे, अले पाप पाप तो डगले ने पगले थवा, पण ए पाप नी तीव्रता घटी गई, अले वंदित सूत्र नी अंदर शुं आवे छे, सम्मदिट्ठी जीवो जैवीयु पावम समायरे किंची, जी अपोसी होई बंद, अपोसी एटले एने कर्म बंद बिल्कुल अल्प थाय छे, सम्यक दृष्टि जीव पण पाप करे छे, पण अपोसी होई बंद एनी तीव्रता, एनु पाप मां जे रस छे, एनी जे पाप प्रत्येनी रुचि छे बधी घटी गई होय, अने एना कारणे एना कर्म बंद बहु अल्प मात्रामां थाय छे। तो प्रायश्चित करवुं मुख्य छे, બધા ધર્મો ની અંદર આ વાત આવશે, બધા ક્રિશ્ચિયન લોકો દર રવિવારે જઈને કન્ફેશન કરે, આપણે ત્યાં કોઈ એવી સિસ્ટમ સિસ્ટમ છે, રત્નાકર પચીસી બોલીએ છીએ, શું છે રત્નાકર સુરી મહારાજાએ પોતાના જીવનની અંદર જે જે પાપો લાગ્યા એમણે પ્રભુની સામે કન્ફેસ કર્યા, અને એ રત્નાકર પચીસી ની રચના સંસ્કૃતમાં હતી, પછી એનું ગુજરાતી વર્ઝન કરવાનું, તો આપણે તો એમના પાપો કન્ફેશન કરવાના, આપણા કેમ એમણે કન્ફેસ કર્યા, આપણને તો ખાલી ગાવાનું છે કે આપણા પાપો વિશે કન્ફેસ કરવાનું છે, આખી અતિચારની પ્રક્રિયા એ કન્ફેશનની પ્રક્રિયા છે, એની અંદર થોડુંક આપણને આઉટડેટેડ એવું લાગે, પણ હવે એ હવે ગીતાર્થોનો વિષય છે, એટલે ગીતાર્થ ગુરુ ભગવાન સમય સમયે ભેગા થતા હોય અને એ સૂત્રોની અંદર પરિવર્તનો કરતા, મુખ્ય જે સૂત્રો હોય, મુખ્ય જે આવશ્યક ક્રિયાના સૂત્રો હોય એની અંદર ક્યારેય પણ પરિવર્તનો ના થાય, પણ અમુક અમુક જે વિધિના સૂત્રો હોય એની અંદર સમય સમયે જુદા જુદા પરિવર્તનો આવી શકે, એટલે વર્તમાનના જે અતિચાર છે એ સમજો કે 400-500 વર્ષ પહેલા રચાયા, તો એનાથી પહેલા શું, એનાથી પહેલા બીજી કોઈ એ વખતના એ સમયમાં ગીતા ગુરુ ભગવાનને લાગે કે અત્યારના શ્રાવકો આ આ પાપો આવી આવી રીતે કરી રહ્યા છે, તો એ પ્રમાણેના અતિચાર, પછી સમય સમયે એની અંદર ફેરફારો થાય, પણ અત્યારના જે અતિચારો છે એ ઘણા વખતથી એની અંદર પરિવર્તન આવ્યું નથી, અને અત્યારના બી ગીતા આચાર્ય ભેગા થાય તો પછી એક મત હજી બધા થયા નથી કે અત્યારે એને ચેન્જ કરવાની જરૂર છે, એવું બધા ગીતા આચાર્ય ભગવંતોને લાગે તો ફેરફાર થાય, પણ એવું હજી લાગ્યું નથી, પણ ધીરે ધીરે એની અંદર પણ પરિવર્તન આવતું જશે, એટલે એ સૂત્રોની અંદર પરિવર્તનો આવે, આપણા ડે ટુ ડે જીવનની અંદર આપણે શું પાપો કરીએ, હવે અતિચારની અંદર આવે છે પરિગ્રહ પરિમાણ વ્રત, પાંચમું પરિગ્રહ પરિમાણ વ્રત છે શ્રાવકોનું, તો એમાં શું પરિગ્રહ કરવાનું, પરિગ્રહ કયા પરિગ્રહનું પરિમાણ કરવાનું, તો એમાં વાત આવે છે દુપ્પય ચૌપય, એટલે દ્વિપદ અને ચતુષ્પદ, એ સમયમાં ચાર પગા પ્રાણીઓ ને પાળતા અને એટલા એટલા ચાર પગા પ્રાણીઓ થી વધારે મારે રાખવાની, આટલી ગાયોથી વધારે મારે પાળવી નહીં, કે નોકર ચાકરો પણ પાળતા પોતાની અંડર, તો એ દ્વિપદ એટલે કેટલા નોકર ચાકરો મારે પર્સનલ રાખવા, એ બધાનો પરિક્રમો કરી લો, તો હવે તો એવી સિસ્ટમ છે ને કોઈ પ્રાણી પાળતું નથી, અમુક કોઈ પાળતા હોય પણ બીજા કોઈ તો હવે પાળતા છે ને, પણ દ્વિપદ ચતુષ્પદ એને વર્તમાન પરિપ્રેક્ષ્યમાં જો લેવું હોય તો ટુ વ્હીલર અને ફોર વ્હીલર લે, ટુ વ્હીલર કેટલા, ફોર વ્હીલર કેટલા, એનું પરિગ્રહનું પરિમાણ કરીશ, તો એ બધું અપડેશન ગીતાર્થોને યોગ્ય લાગે ત્યારે સમય સમયે એની અંદર પરિવર્તન કરે, પણ આ બધા જ શ્રાવક જીવનને લાગતા જે વ્રતો છે એ વ્રતો અતિચાર એટલે શું, એ વ્રતોમાં જે દોષો સેવાયા હોય, વ્રતનો ભંગ થવાની શક્યતાઓ જ્યાં ઊભી થઈ હોય
એની આલોચના. આપણે તો વ્રત જ પાળતા નથી, દોષો ક્યાંથી લાગે? શ્રાવકના 12 વ્રતો કયા હોય એ 12 વ્રતો જ ખબર ના હોય, અને વ્રતો જ પાળતા ના હોય તો એની અંદર અતિચાર લાગવાની શક્યતા કેમ? એટલે સમજણ પૂર્વક શ્રાવકના 12 વ્રતો પહેલા સમજવા. 12 વ્રત માંથી જે એક પણ વ્રત નો સ્વીકાર કરે એ દેશ રીતિની અંદર આવે. 12 વ્રત ના લઈ શકો, પણ એક વ્રત તમે લો અને એ પણ આંશિક લ્યો તો પણ તમે દેશ રીતિની અંદર આવ્યા. તો એ વ્રતોના સંબંધી જે અતિચારો ઇન કન્ફેશન કે મારા જીવનની અંદર આટલા 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 પાપો મારાથી થાય છે, એને ગુરુ સાક્ષીએ આપણે પ્રતિગમનની અંદર આલોચના કરીએ, એ આ ઓપરેશન પ્રક્રિયા છે. ગુરુ ભગવાન અને પરમાત્મા એ આ સામે, અને એના દ્વારા એમના દ્વારા આખી ઓપરેશનની પ્રક્રિયા થાય, એટલે આપણી અંદરની ગાંઠો નીકળે. આપણી જે મમત્વની ગાંઠો છે, આપણી જે રાગ અને દ્વેષની ગાંઠો છે, દ્વેષની ગાંઠો કાઢવી હજી સહેલી છે, પણ રાગની ગાંઠો કાઢવી બહુ મુશ્કેલ છે. જે મમત્વ છે, જે એટેચમેન્ટ છે, એ જ ખરાબ છે, એ જ મારક છે. એટલે મહાપુરુષોએ કહ્યું, ઉદ્ગલનો ત્યાગ આપણે નથી કરી શકતા, તો શું કરવાનું? તો ઉદ્ગલ ભાવનો ત્યાગ. ઉદ્ગલનો ત્યાગ ન કરી શકો, પણ ઉદ્ગલ ભાવનો ત્યાગ. એટલે શું? કે ખાવાનું છે, પીવાનું છે, રહેવાનું છે, રહેવા માટે ઘર જોઈશે, ફર્નિચર જોઈશે, એ બધા ઉદ્ગલો વિના આપણે જીવન નથી ચલાવ્યું. પણ એ ઉદ્ગલમાં જે મમત્વ ભાવ છે, જે એટેચમેન્ટ છે, જે આસક્તિ છે, એને ઘટાડી દીધું. જે રસ છે, જે આસક્તિની તીવ્રતા છે, એને ઘટાડી દીધું. જે સહજ મળ્યું છે, ભોગવી રહ્યા છે, એને સહજ રીતે ભોગવો. એમાં એટેચ થવાની જરૂર ના હોય. ભક્તિ યોગાચાર્યજી ઘણીવાર ચંદ્રશેખર મહારાજ સાહેબનું એક એક્ઝામ્પલ આપતા. ચંદ્રશેખર સાહેબ એમના એક પરમ ભક્ત હતા સુરતમાં. બહુ મોટો બંગલો એમણે બનાવેલો, અને એ બંગલાના ઉદઘાટન પ્રસંગે ચંદ્રશેખર સાહેબ ત્યાંથી વિહાર કરી રહ્યા હતા. એટલે ઓલા શ્રાવકે, ભક્ત શ્રાવકે વિચાર કર્યો કે વિહારની અંદર જે દિવસે સાહેબ અહીંયાથી પાસ થવાના છે, એ દિવસે સાહેબ સાથે ચતુર્વિધ સંઘના પગલા મારા નવા બંગલામાં કરાવું, અને એવી રીતે બંગલાનું ઉદઘાટન થાય તો કેવું સરસ. અને એણે એવી રીતે આખું આખી ગોઠવણ કરી, સાહેબજીએ પણ હા પાડી. સાહેબજી સાથે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા ચતુર્વિધ સંઘ આવ્યા. બધાની નૌકાશી હતી, નૌકાશી વગેરે બધું કરીને બધા છૂટા પડ્યા. સાહેબજીનો પ્રોગ્રામ એવો હતો કે બીજા દિવસે વિહાર હતો, એટલે એ દિવસે એ નવા બંગલાની અંદર જ સાહેબજી રોકાવાના. હવે બધા ગયા પછી એ શ્રાવક સાહેબ પાસે આવે છે. સાહેબ કેવું લાગ્યું ઘર? સાહેબને ઘરની સાથે કઈ રિલેશન હોય ના. સાહેબજી બહુ ધ્યાન આપતા નથી, એને ઉત્સુકતા છે. પોતાની રીતે વર્ણન કરતો ગયો, સાહેબ આવું ઘર છે, આટલા રૂપિયા ખર્ચે, આવું આ કર્યું તે કર્યું. સાહેબ ત્યાંથી ઉભા થયા, અને જે એ ડિસ્ક્રાઇબ કરતો હતો એ કહેતો હતો કે ભાઈ આવું ફર્નિચર છે, ફર્નિચરની અંદર આવી કાર્વિંગ કરાવી છે, આવી જૂની જૂની કોતરણી કરાવી છે, આટલા કારીગરો રોક્યા, આવું બનાવ્યું, એવું બનાવ્યું. સાહેબ ઉભા થયા, ફર્નિચરની નજીકમાં ગયા અને એકદમ ધ્યાનથી જોવા લાગ્યા. એને લાગ્યો કે હવે સાહેબને કંઈક ઇન્ટરેસ્ટ પડ્યો લાગે છે, એટલે સાહેબને હવે વધારે જાણવામાં રસ હશે. તો સાહેબને કહે છે, સાહેબ આના વિશે વધારે આપને જાણવું હોય તો હજી કહું. તો સાહેબ કહે છે કે હું તો આ ફર્નિચરની અંદર જે કોતરણી છે એમાં એવું સ્થાન શોધું છું જ્યાં તું મૃત્યુ પામીને કીડા સ્વરૂપે ઉત્પન્ન થશે. કેમ? મમત્વ. તું મારો ભક્ત છે, તું શ્રાવક છે, શ્રાવકની પાસે ધન સંપત્તિ વગેરે હોય, એના કારણે ઘર મકાન વગેરે બધું પોતાને સ્ટેટસ પ્રમાણે વગેરે બધું બનાવે, ફર્નિચર બનાવે, એના જીવનની અંદર જેટલું જે પ્રમાણે જરૂરી હોય બધું બનાવે,
પણ એમાં જે ખૂંચાવાની વાત છે એ શ્રાવકને ક્યારે પણ ચાલે નહીં. એમાં જે મમત્વ જે આસક્તિ છે એ આસક્તિ ના જોઈએ. ભોગવો ખરા, પુણ્યના કારણે મળ્યું છે, ભોગવી લીધું, પતી ગયું. આપણે ત્યાં વાંધો પડે છે. જે સહજ ભાવે ભોગવીએ ને એનાથી કર્મ બંધ થતા નથી. મમત્વપૂર્વક જે ભોગવીએ છીએ એમાં કર્મ બંધ થાય. સહજ ભાવે કપડા પહેર્યા હોય, માર્ક ઝકરબર્ગ છે ને, એના વોર્ડરોબમાં એક જ રંગના કપડા છે, બ્લુ જીન્સ ને ગ્રે ટી શર્ટ, બધા ઓકેશનમાં સેમ કલર પહેરે. કેમ? એને શોખ નહીં થતો નવા નવા ફેશન, નવા નવા ડિઝાઇન, નવા નવા કલર્સ પહેરું? જેટલી ચોઈસ ને જેટલો ચેન્જ એટલી આશા, એટલું મમત. એ ભલે કોઈ બી રીતે વિચારતો હોય કે આમાં મારો ટાઈમ ના બગડે, એ રીતે વિચારતો હોય, પણ જીન શાસન ની અંદર તો સાધુ સાધુજી ભગવંતોને 2500 વર્ષથી એક સરખા કપડા આપી દીધા. ગૌતમ સ્વામી જેવા પહેરે અત્યારે તમારે પણ એવા જ પહેરવા. ક્યાંય ચેન્જ નહીં, ક્યાંય કલર નહીં, ક્યાં ફેશન નહીં, ક્યાં ડિઝાઇન નહીં. એ બધું જ રાગને સૂચક. વસ્ત્ર તમારે શરીરને પહેરાવવાના છે કે મનને પહેરાવવાનું? શરીરને જો પહેરાવવાના છે તો શરીરને સાદા વસ્ત્ર આપી દો તો શરીર ઇઝ નોટ કમ્ફર્ટ. શરીરને તો માત્ર અંગ ઢાંકવાની જરૂર છે, એને સાદા કપડાઓ પહેરાવો તો પણ શરીર ઇઝ નોટ કમ્પ્લેન. કમ્પ્લેન કોણ કરે છે? મન કરે છે. આ ફેશન જૂની થઈ, હવે નવી જોઈએ. આ ટ્રેન્ડ અત્યારે ચાલતો નથી, હવે નવો જોઈએ. આ બધા લખ રાખો ને કે મન, મન વચ્ચે લાવીએ છીએ આસક્તિ મમત્વના કારણે કર્મ. આહાર તો સાધુ સાધુજી ભગવાન બી કરે છે, આહાર તો તીર્થંકરો પણ કરતા, અને આપણે કરીએ શું ફરક પડે? આપણને ટેસ્ટ જોઈએ છે, અને ટેસ્ટ ક્યાં સુધીનું? અહીંયાથી અહીંયા સુધી. પછી શું? એ મમત્વ ભાવ વગર સાધુ આહાર કરે છે. ગોચરી લેવા જાય મહાત્માઓની ભિક્ષાચર્યા, એ પણ જોવા સાંભળવા લાગે. આટલો મોટો ગ્રુપ હોય મહાત્માઓનો, એમાં અમુક અમુક મહાત્માઓને ગોચરી વહોરવા માટેનું કામ સોંપવામાં આવે. હવે પહેલા નંબરમાં મહાત્માઓના પાત્રામાં ખાના કેટલા? પાર્ટીશન કેટલું? આપણે ડિસ્પોઝેબલ વાપરીએ ને મોટા ઓકેશનોમાં, ડિસ્પોઝેબલ તો એક ગોલ પ્લેટ હોય તો ચાલે કે ના ચાલે? કેમ? એમ કે બધા રસો પછી મિક્સ થઈ જાય, ના ચાલે. મહાત્માઓના એક પણ પાત્રની અંદર ખાના નથી. બધા ઘરોમાં ગોચરી માટે જાય, બધાનું શાક એક જ પાત્રમાં વોરાવ, રસ ભેગા થાય કે ના થાય? કોઈના ઘરે વધારે ગળ્યું શાક હોય, કોઈકના ઘરે તીખું હોય, કોઈકના ઘરે તીખું હોય, કોઈકને ગરમ હોય, કોઈકનું ઠંડુ થઈ ગયું હોય, બધું જ ભેગું કરી અને ગોસરી વરાવી. એમાં સમજો કે જે મહાત્મા ગોસરી વરવા માટે ગયા હોય એમને પોતાને બુંદીનું લાડુ ભાવે છે, ધારો એમને એવું હોય ને, પણ એક એક્ઝામ્પલ, બુંદીનું લાડુ ભાવતું હોય એ એમને ગોચરીના પાત્રમાં મળ્યું. પાત્ર સુધી આવી ગયું છે પણ એ બુંદીનું લાડુ એમને ખાવા મળશે કે નહીં એ ગેરંટી નથી. કારણ કે સાધુ ભગવંતોની જે ગોચરીની સિસ્ટમ છે, એક મહાત્મા ગોચરી વહોરાવી લાવે, ગોચરી વહોરાવ્યા પછી એ ગોચરી આવીને સોંપી દે ગુરુ, ગુરુને એ ગોચરી સોંપી દેવાય, પછી એ ગોચરી ઉપર એ મહાત્માનો અધિકાર નથી. ગુરુને સોંપી દીધી, હવે ગુરુ
આ મહાત્માને કહે છે કે ભાઈ તમારું કામ પતી ગયું અને તમે તમારા સ્વાધ્યાયની અંદર લાગી જાઓ. આ આખી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે, કામ ત્યાં પણ થાય છે. આટલા મહાત્માઓ સાથે રહે છે તો બધા હળીમળીને કામ પણ કરે છે અને ગુરુની આજ્ઞા પ્રમાણે બધા કામ કરતા. તો ગોચરી લાવવાનું કામ એકનું હોય, પાણી વરાવીને લાવવાનું કામ એકનું હોય, પાણી ઠારવાનું બીજાનું, લાવેલી ગોચરીને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું કામ બીજાનું. ગુરુને લાગે કે આ વ્યક્તિ યોગ્ય છે, આ વ્યક્તિ એનાલિસિસ કરી શકે છે, એને ગોચરી ડિસ્ટ્રીબ્યુશનનું કામ સોંપો. ગોચરીનું ડિસ્ટ્રીબ્યુશન પણ એનાલિસિસ પૂર્વક થાય. કયા મહાત્માને શક્તિની જરૂર છે એને શક્તિવર્ધક પદાર્થો આપવામાં આવે, કયા મહાત્માઓ ભણે છે એમને બુદ્ધિની જરૂર છે તો બુદ્ધિને વધારનારા પદાર્થો એમને આપવામાં આવે. બધું જ ધ્યાન રાખીને ગોચરીનું ડિસ્ટ્રીબ્યુશન. હવે ડિસ્ટ્રીબ્યુશન કરનાર મહાત્માએ બુંદીનો એ લાડુ ગોચરી વોરાવી લાવનાર મહાત્માના પાત્રામાં ન પણ મૂક્યો તો પણ એવું લાગે કે હું આટલી મહેનત કરીને ગોચરી લઈ આવ્યો, મને મારો મનગમતો બુંદીનું લાડુ ના મળ્યો તો શું થાય? એવું હોતું નથી. કારણ કે એ આહાર શરીરને કરાવે છે, મનને નથી કરાવે. શરીર ઇઝ નોટ કમ્પ્લેન. શરીરને તમે શરીર ટકાવવા માટે જેટલું આહાર જરૂરી છે શરીરને એટલું આપી દે, શરીર ઇઝ નોટ કમ્પ્લેન. આમિલનો આહાર પણ લોકો આપી દેતા હોય છે શરીરને, શરીર ઇઝ નોટ કમ્પ્લેન, એમનું પણ જીવન ચાલે જ છે. કમ્પ્લેન કોની છે? મનની છે. ચા તો ગરમ જ જોઈએ અને સોફ્ટ ડ્રિંક્સ કે કોલ્ડ ડ્રિંક્સ એ તો કોલ્ડ જ જોઈએ, એ ગરમ ના ચાલે, રૂમ ટેમ્પરેચર ના ચાલે, ના ચાલે. આ બધા નખરકો ના મન. તો આપણે શરીરને આપતા નથી, મનને આપીએ છીએ. વસ્ત્ર શરીરને પહેરાવતા નથી, મનને પહેરાવીએ છીએ. એટલે આ મમત્વ, આ આસક્તિ એ વધી જાય અને એના કારણે કર્મ બંધ થાય. તો પુગ્ગલનો ઉપયોગ કરો પણ પુગ્ગલ ભાવને છોડી દો તો કર્મ બંધાતા નથી અથવા અલ્પ બંધાય છે. એવી રીતે દરેક વસ્તુઓની અંદર જીવન જીવો, જીવનની અંદર પુગ્ગલની વચ્ચે રહ્યા છતાં પણ પુગ્ગલથી અલિપ્ત રહો. ખાવા પીવા હરવા ફરવા વગેરે. હવે હરવા ફરવા જઈએ શું છે? ફરવા માટે જાઓ તો શું જોવાનું? જો પરમાત્માએ આખા જગતની સિસ્ટમ આખી એનો સાર જીવ વિચારની અંદર બતાવી દીધો. એકેન્દ્રીય જીવ, એની અંદર પૃથ્વી કાય, અપકાય, દેવકાય, વાવકાય, વનસ્પતિ. બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય ને પંચિન્દ્રિય ને અજીવ. એના સિવાય જગતમાં બીજું કંઈ છે. પાણી જુઓ, વોટરફોલ જુઓ તો એ કેન્દ્રીય છે, અપકાય છે. માઉન્ટેન્સ જુઓ તો પૃથ્વી કાય છે. લાઇટિંગ જુઓ તો તેવું કાય છે. સારી હવા આવતી હોય તો વાવ કાય છે. ગ્રીનરી જુઓ તો વનસ્પતિ કાય છે. એ બધું જ જોયા પછી તત્વજ્ઞાની શું કરે? જુએ? ના નહીં, જાય ખરો, જુએ ખરો. ભગવાનનો શબ્દ હતા, આપણે ગઈકાલે વાત થઈ, ચોર 84 લાખ પૂર્વનું એમનું આયુષ્ય અને એમાંથી 83 લાખ પૂર્વ સુધી એ સંસારમાં. એટલે કોઈ વ્યક્તિ 84 વર્ષની ઉંમરનો હોય અને એમાંથી 83 વર્ષ એને સંસારમાં કાઢ્યા હોય અને પછી છેલ્લો 1 વર્ષ એ ગયો હોય, એ રીતનું થયું. 84 લાખ પૂર્વમાંથી 83 લાખ પૂર્વ તો સંસારમાં જ, છેલ્લો 1 લાખ પૂર્વ એ દીક્ષા લઈને ગયો. તો સંસારમાં રહ્યા હોય, 100 પુત્ર થયા હોય, કોઈ જવાબદારીઓ ના નિભાવી હોય? બધી જ જવાબદારી નિભાવવા છતાં પણ સંસારથી અલિપ્ત કેવી રીતે રહેવું એ કળા છે. આપણે એ જો કળાને આત્મસાત કરીએ તો કર્મ બંધાલ થાય છે. એટલે ગુરુ ભગવંતો પરમાત્મા શું કહે છે કે પાપોનું પશ્ચાતાપ જ્યારે આપણે કરીએ છીએ,
प्रायश्चित करीए छे त्यारे पापोनी तीव्रताने पापना रसने तमे घटाडो जे रसपूर्वक जे आसक्तिपूर्वक अपने कर्मो बांधीए छीए ए आसक्तिने ए तीव्रताने ए रसने तमे घटाडो कर्म बंद ऑटोमेटिकली करी दे એટલે એ આવશ્યક પ્રતિક્રમણ નામનું આવશ્યક એ એક્ચ્યુઅલ ઓપરેશનની પ્રક્રિયા છે. ઓપરેશન થઈ ગયા પછી એ ઓપરેશન પછીનો સ્ટેજ પોસ્ટ ઓપરેશનનો સ્ટેજ એમાં કેર કરવાનું પાટાપિંડી કરવાનું એ ઓપરેશનના સ્થળે જ્યાં ટીચર્સ વગેરે આ જે હોય એ બધાની કેર કરવામાં આવે પાટાપી એટલે વિશેષ રૂપે એ સ્થાન એકદમ રોગ રહિત બને એના માટેની કેર એ વિશેષ શુદ્ધિ એ પાંચમું આવશ્યક છે કાયોચન કૌશક દ્વારા વિશેષ શુદ્ધિ વિશેષ પાપોના સંસ્કારો ક્યાં સુધી ગયેલા છે કઈ તીવ્રતા સુધી પહોંચેલા છે આપણી આપણો પ્રોબ્લેમ એ થાય છે કે પાપો છે 100 ફૂટ ઉપર જમીનમાં 100 ફૂટ ઊંડા પાપો હોય અને એક એક ફૂટના 100 ખાડા ખોદો તો ત્યાં સુધી પહોંચાય કે ના થોડાક વર્ષો પહેલા ઇન્ડિયાની અંદર એક ઘટના ઘટી એક પ્રિન્સ નામનો છોકરો હતો નાનકડો એ રમતા રમતા ગવર્મેન્ટ મ્યુનિસિપાલિટી છે ને એ ગામડામાં એણે બોરવેલનો પ્રોજેક્ટ કરેલો એ બોર ખોદી હતી બહુ ઊંડાણ સુધીની બોરવેલ ખોદી હતી નાનકડી બોરવેલ એ છોકરો રમતા રમતા એ બોરવેલમાં પડી ગયો નાનકડો છોકરો છે બોરવેલ પણ નાની છે એનું આયુષ્ય એવું જોરદાર હશે કે આટલા ઊંડાણમાં પડી ગયા છતાં પણ એ જીવતો હતો હલનચલન વગેરે કરતો હતો બહુ વધારે હલનચલન ના કરી શકે એ બોરવેલ નાનકડી હલનચલન ના કરી શકે પણ ત્યારે લોકોને ખબર પડી એટલે લોકો દોડતા આવ્યા મીડિયાને ખબર પડી મીડિયા દોડતી આવી એટલે મીડિયાએ તો પછી એના ઇસ્યુને મોટું સ્વરૂપ પછી આપ્યું કે આ પ્રશાસનની ભૂલ છે સરકારની ભૂલ છે આવી રીતે કઈ ખાડા ખુલ્લા ના રાખે એટલે એણે પછી ટ્રેક કરવાનું ચાલુ કર્યું એણે મીડિયાએ કેમેરા નાખ્યો નીચે સુધી કેમેરા નાખ્યો અને એનાથી એ બાળકની હલચલ આખી દેખાતી અને એને લાઈવ કરી દીધો ન્યૂઝમાં આખો દિવસ ન્યૂઝમાં આવે બચ્ચા નીચે એસે એસી અવસ્થામાં પડાવ્યું પછી એને ઉપરથી ખાવાનું પીવાનું વગેરે બધું આપતા અને એ બધું ખાઈ પીને 2-3-4 દિવસ સુધી એ ત્યાં અંદર બોરવેલની અંદર જીવતો હતો પણ કન્ટિન્યુઅસ એની પુણ્યાય કેવી હશે કે એને કન્ટિન્યુઅસ મીડિયાનો કવરેજ મળ્યો અને એ કવરેજનું સ્વરૂપ આખા હિન્દુસ્તાનની બહાર સુધી પણ એ કવરેજ ગયો ને તો બધા જ લોકો એના માટે પ્રે કરવા લાગ્યા અને ત્યારે સરકાર પણ જાગી આખા જગતને ખબર પડી ગઈ ભૂલ તો આપણી છે હવે એને સુધારવા માટે આપણને કંઈ કરવું પડશે એટલે સરકારે મિલિટરીને કામ કર્યું ભાઈ એને રેસ્ક્યુ કરવાનું કામ આપણું મિલિટરી શું કરે નાનકડો ખાડો છે એમાંથી કાંઈ પણ સાધન નાખીને છોકરાને બહાર કાઢવાનો પ્રયત્ન કરીએ કામ થાય જ નહીં કારણ કે એ સાધન જરા કાઢો અવળો જાય ને માટી જો ખરી જાય તો એ છોકરો દટાઈ જાય અંદર તો મિલિટરીએ ડિસિઝન લીધો કે જે ખાડો એ ખાડો જેટલો ઊંડો છે એના પેરેલલમાં બાજુમાં બીજો મોટો ખાડો કરો મિલિટરી આખી કામ પર લાગી એટલે ખૂબ જ ઝડપથી એ કામ ચાલ્યું આખો એનો પેરેલલ એટલો જ મોટો ખાડો બનાવવામાં અને પછી 2 ખાડાને જોઈન કરી ટનલ બનાવવામાં આવી અને એ ટનલમાંથી જઈ મિલિટરીએ એ છોકરાને રેસ્ક્યુ કરી દે બાર હવે તો એ છોકરો એ મોટો થઈ ગયો વચ્ચે આવ્યો હતો કે બોલો જે પ્રિન્સ નામનો નાનકડો છોકરો અત્યારે આટલો મોટો થઈ ગયો ને આવું થઈ ગયું
समाचार ની અંદર આવ્યું પણ એ છોકરાને પણ પુણ્ય આવી હશે કે એને બચાવવા માટે દેશની મિલિટરી લાગી જો પુણ્ય આવી ન હોય તો ઇન્દિરા ગાંધીને એના સિક્યુરિટીના ઓફિસર મારી નાખે પણ એ જો 100 ફૂટે એ છોકરો ફસાયેલો હોય તો પેરેલલ જે ખાડો કરવું પડે ક્યાં સુધીનું કરવું પડે दस दस फूट ना दस खाड़ा करो तो चाले न चाले सौ फूट नो खाड़ो करो तो ए लेवल सुधी जरूर पड़े अपना आहार ना जे संस्कारो छे ए ऊंडाण सुधी गए कारण के दरेक भाव नी अंदर जे भाव में गया खावानुं काम करी आहार प्रत्येना ममत्व ने पोसवानुं काम करी आसक्ति वधारवानुं काम करी એના દ્વારા આહારના જે સંસ્કારો છે એકદમ ઊંડે સુધી ગયે અને ખાડો કરીએ ને એક ઉપવાસ 14 નો કર્યો એટલે એક ખાડો કર્યો પાછો પૂનમના દિવસે પારણું કરીએ તો પારણાની અંદર ફરી પાછો આહાર સંજ્ઞા પોસાય એટલે અસર કેટલી એક જ દિવસ કામ વધારે છઠ કરીએ અઠમ કરીએ મોટો ખાડો કરીને આહાર સંજ્ઞા જે લેવલ ઉપર છે ત્યાં સુધી જઈને એ આહાર સંજ્ઞાને ઉખાડવાનું કામ કરતા નથી પ્રભુ મહાવીર 18મા ભવની અંદર એમણે એક કર્મ બાંધ્યું 18મા ભવની અંદર ત્રિપુષ્ટ વાસુદેવ તરીકેનો ભાવ હતો સૈયા પાલકના કાનમાં એમણે ધબધબતું શિશુ રેડાડ્યું એમણે એક કર્મ નિકાચિત બાંધી આ 18મા ભવ પછી 19, 20, 21, 22, 23, 24 આટલા ભાવો થયા પછી 25મા ભાવની અંદર નંદન રાજાસી તરીકેનો ભગવાન મહાવીરનો ભાવ હતો નંદન રાજા અને દીક્ષા લીધી તો નંદન રાજાસી થયા એ ભાવની અંદર એણે કેટલા માસ સક્ષમન કર્યા ખબર છે બહુ મોટું આયુષ્ય હતું દીક્ષા લીધી ત્યારથી માસ સક્ષમનના કારણે માસ સક્ષમન કર્યા અને ટોટલ કાઉન્ટ આખા જીવનની અંદર માસ સક્ષમનનો ટોટલ કાઉન્ટ 11,80,645 માસ છે તો બધા પાપ ધોવાઈ જાય ખાલી 18મા ભાવમાં નહીં એનાથી આગળ પણ જેટલા 1 થી કરીને 24 ભાવ સુધી આ બધા જ પાપો ધોવાઈ જાય ને આટલા માસ તો પણ કર્મ બાકી રહ્યા એ 26માં નહીં 27મા ભાવમાં દીક્ષા લીધા પછી 12.5 વર્ષ સુધી આ બધા કર્મો એ બદલો લીધો એટલે એનું મતલબ એ કે 11,80,645 માસ સમાન કર્યા છતાં પણ એમનો ખાડો હજી ઊંડાણ સુધી પહોંચ્યો ન હતો આપણે તો એક માસ સમાન કરીએ તો એવું લાગે કે જિંદગીમાં મોટામાં મોટું કામ કરી લીધું એક વર્ષી તપ કરી લીધું તો ભય ભય થઈ ગયું જે સંસ્કારો છે જે કુસંસ્કારો છે એ કુસંસ્કારોને અંદર જઈને કાઢવા તપ સેના માટે કરીએ છીએ ઉપવાસ સેના માટે કરીએ છીએ કર્મની નિર્જરા ઈચ્છાનો રોગ અને આહાર સંજ્ઞા ઉપર વિજય જે ખાવાનું કામ જે આહારના સંસ્કારો છે દરેક ભાવની અંદર એ સંસ્કારો આપણે ગુણ અને એ ઘૂંટાઈ ઘૂંટાઈને આહારના સંસ્કારો એટલા મજબૂત થઈ ગયા છે કે એ સંસ્કારો જેટલા ઘૂંટાઈને મજબૂત થાય એને સંજ્ઞા કહે તો આહાર એક સંજ્ઞા બની ગઈ છે હવે કોઈ પણ ભાવની અંદર આપણે જઈએ તો આપણને શીખવવું પડતું નથી કેવી રીતે ખાવું આવડી જાય કારણ કે અનાદિના આ ઘૂંટાયેલા સંસ્કારો છે
ભયના સંસ્કારો છે. એટલે નાનો છોકરો હોય, જન્મ થાય અને એની બાજુમાં કોઈ જોરથી બોલે તો ડરી જાય. એને કોણે શીખવાડ્યું આવી રીતે ડરવાનું? કોઈ શીખવાડ્યું? આ અનાદિકાળના જે ભયના સંસ્કારો છે એ ઘૂંટાઈ ઘૂંટાઈને મજબૂત થયેલા છે, માટે આ સ્પોન્ટેનિયસ છે, નેચરલ છે. તો આ આહાર સંજ્ઞા એટલી નેચરલ થઈ ગઈ છે, એ આહાર સંજ્ઞાને, એ આહાર પ્રત્યેના મમત્વને, એ આહાર પ્રત્યેના રાગને કાઢવા માટે આપણે તપ કરી. એ તપ કર્યા પછી પાડાના દિવસે આહાર પ્રત્યેનો રાગ પોસાઈ જાય, ફાયદો શું થયો? કઈ એની અસર, એની વેલ્યુ મહાપુરુષો ઝીરો છે. એટલે જીન શાસનની અંદર બાહ્ય તપની સાથે આભ્યંતર તપ, બાહ્ય તપ જેટલા મહત્વના નથી, એનાથી વધારે અભ્યંતર તપ, સમજણ. એ સમજણ પૂર્વક જો તપ થશે તો સમ્યક તપ થશે. આપણે પહેલા તો આ પાંચમું આવશ્યક વિચારી રહ્યા છીએ, પાટાપિંડી સ્વરૂપ આ પાંચમું આવશ્યક છે. અને એ આખી ઓપરેશનની પ્રોસીજર, એના પછીના પોસ્ટ કેરની પ્રોસીજર બધી પૂરી થાય એટલે ડોક્ટરને લાગે કે હવે સ્પીડ ફોર ગોઈંગ હોમ, હવે એને ડિસ્ચાર્જ આપવાનું છે. પણ ડિસ્ચાર્જ આપતા પહેલા ડિસ્ચાર્જ કાર્ડમાં ડોક્ટર એને બધી પ્રિસ્ક્રિપ્શન લખી આપે કે હવે ઘરે જઈને શું તારે ધ્યાન રાખવાનું, શું ખાવાનું, શું નહીં ખાવાનું, કઈ દવા લેવાની, એ બધું જ પ્રિસ્ક્રિપ્શનમાં. એ પ્રિસ્ક્રિપ્શન છે છઠ્ઠું પચખાંડ નામનું આવશ્યક, એમાં ગુરુ આપણને પ્રિસ્ક્રિપ્શન. ફરી ફરી તમારા જીવનની અંદર પાપની ગાંઠો ના બંધાઈ જાય એટલા માટે તમારે આસક્તિ મમત્વ એ કાઢી આખી ઓપરેશનની પ્રક્રિયા પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણની અંદર તપ આવી જાય, તમને ખબર છે પ્રતિક્રમણની અંદર કયો તપ આવે? મેન એક તો એકદમ આંખે ઉડીને આપણને ખ્યાલ આવી જાય એવું કઈ રીતે સંવત્સરીના પ્રતિક્રમણની અંદર કયો મોટામાં મોટો તપ આવે? પ્રાયશ્ચિત આવે. હજી જે આપણને બિલકુલ ના ગમે, જે આપણને બિલકુલ ના ગમે, 40 લોકેશ નું કહું છું. કાયોત્સર્ગ એ તપ છે. 40 લોકેશ નું કૌશલ કરીએ છીએ ત્યારે ખબર નથી કે આ તપ, આપણે તપ કરી રહ્યા. કદાચ સંવત્સરીના દિવસે ઉપવાસ કરશું કે એકાસન કરશું તો લાગશે આજે તપ કરી છે, પણ જેનાથી કઈ નથી થતું એ પણ આ 40 લોકેશ નું કૌશલ તો કરે છે, ત્યારે એને લાગતું નથી કે મેં આ તપ કર્યું. તપસા નિર્જરાચર, કર્મની નિર્જરા જે કરાવે એ તપ છે. અને જ્ઞાનસારની અંદર મહોપાધ્યાયજીએ તપ અષ્ટક આખું બનાવ્યું, 8 ગાથાઓની અંદર તપ કેવું કરવું એ આપણા માટે સમજાવ્યું. તો ગઈકાલે અમારી ચર્ચા થઈને વાત નીકળી તો કેવું તપ કરવું એ વિષય આપણને લેવું હતું. તો એમાં પહેલા પહેલી કડીની અંદર કહે છે, જ્ઞાનમેવ બુધા પ્રાહુ કર્મણમ તાપના તપ તદાભ્યંતરમ એવેષ્ટમ બાહ્યમ તદુપબૃહતમ. કર્મોને જે તપાવે એ તપ છે, અને એ તપ એ જ જ્ઞાન છે એમ જ્ઞાનીઓ જ કહે છે. અને તપના બે પ્રકાર છે, બાહ્ય અને અભ્યંતર. એમાં અભ્યંતર તપ ઈષ્ટ છે, બાહ્ય તપ એની સહાયતા કરે એટલું ઈષ્ટ છે. પહેલા તો 6 પ્રકારના બાહ્ય તપ અને 6 પ્રકારના અભ્યંતર. બાહ્ય તપ એટલે જે બીજાને દેખાય એ બાહ્ય તપ, અભ્યંતર તપ જે બીજા ના દેખી શકે એ અભ્યંતર. સામાન્ય અત્યારે વર્તમાન જૈન જગતમાં જે તપ તરીકે પ્રસિદ્ધ છે, 24 થી માંડી અને 6 મહિનાના ઉપવાસ સુધીનું બધું જ તપ
बाह्य तप में पण एक ज प्रकार अनशन नामनो बाह्य तपना छ प्रकारो छे એમાંથી એક જ અણસણ નામનો પ્રકાર જે છે એની અંદર બધો જે દેખાય છે ને એ બધું તપ એની અંદર આવે છે ચાહે તે ઉપવાસ હોય આંબીલ હોય એકાશું હોય નીવી હોય કે મલ્ટીપલ ઉપવાસ હોય છ મહિના સુધીના ઉપવાસ મહાવીર સ્વામીના શાસનમાં મેક્સિમમ છ મહિનાના ઉપવાસ બતાવવામાં આવે છે એનાથી વધારે કોઈ ના કરી શકે કરે તો કોઈ ને કોઈ રીતે એના શરીરની અંદર આહાર ગયો જ હોય એમ પ્રભુએ પ્રિસ્ક્રાઇબ કર્યું છે એટલે મેક્સિમમ તપ ભગવાન મહાવીરના શાસનકાળમાં મેક્સિમમ તપ કેટલું 180 તમે જોશો હંસરત્ન સુધી મહારાજા 180 કરી શકે તો બીજી વાર 181 ના કરી શકે 190 કે 200 ના કરી શકે કરી શકે 180માં એમની સ્ફૂર્તિ એવી હોય છે કે બીજા 180 પણ કરી શકે પણ ભગવાન મહાવીરના શાસનકાળમાં મેક્સિમમ તપ કેટલું બતાવ્યું છે 180 એનાથી વધારે જો કોઈએ તપ કર્યું હોય તો સમજી લેવાનું કે એમને કોઈ પણ રીતે ભલે આહાર એ કવલ આહાર ના કરે પણ બીજી કોઈ રીતે એમને શક્તિનો સ્ત્રોત ચાલુ છે એટલે આહાર બીજી કોઈ રીતે ફોર્સ દ્વારા કે ગમે તે રીતે સૂર્યની એનર્જી દ્વારા કોઈ પણ રીતે એમના શરીરમાં આહાર જાય તો આ બધો જ તપ એક 24 નાનકના 24 નવકારસીથી માંડીને 180 સુધી બધું જ તપ એ અણસણ નામનો પ્રકાર છે. અણસણ ની અંદર પણ ચાર પ્રકારના આહાર છે, અસણમ પાણમ થાઇમમ સાઇમમ. આ ચાર શબ્દો તમે બચખાની અંદર સાંભળ્યા છે, અસણમ પાણમ થાઇમમ અને સાઇમમ. અસણમ એટલે મેન કોર્સ, જે ખાવાથી પેટ ભરાય, મેન કોર્સ રોટલી દાળ ભાત શાક વગેરે ધાન્ય વગેરે એ અસણમ. પાણ એટલે લિક્વિડ, બધા પ્રકારનું લિક્વિડ. ખાદિમ એટલે ફ્રૂટ ને સ્નેક્સ ને વગેરે કે જે ખાવાથી બિલકુલ પેટ ના ભરાય પણ તૃપ્તિ થાય, તૃપ્તિ અવશ્ય એવો થઈ જાય કે એક બે ટક ચાર ટક નીકળી જાય. અને સ્વાદિમ એટલે જે માત્ર સ્વાદ પૂરતું લેવાય, મુખવાસ છે એ માત્ર સ્વાદ પૂરતું થોડાક પ્રમાણની અંદર લેવાય, એનાથી પેટ બિલકુલ ના ભરાય, તૃપ્તિ બી ના થાય, સ્વાદ આવે તો એ સ્વાદી. આ ચાર પ્રકારના આહાર છે. એ ચાર માંથી પાણી છોડી અને બીજા ત્રણ આહાર નો આપણે ત્યાગ કરીએ અને આપણે દ્વિવિહાર ઉપવાસ. પાણીનો પણ ચાર પ્રકાર, પાણીનો પણ સ્ટોપ કરીએ, સ્ટોપેજ કરીએ તો ચારે પ્રકારનો આહાર એટલે 24. એટલે આ બધું જ મેક્સિમમ તપ આ ચારે આહારના ત્યાગની સાથે કે ચારે આહારમાં ઓછા વત્તા ત્યાગની સાથે, એક વખતનો ત્યાગ કર્યો, બે વખતનો ત્યાગ કર્યો કે બે દિવસ માટેનો ત્યાગ કર્યો, આખરે આ ચારે આહારની સાથે કનેક્ટ કર્યો એટલે અણસણ નામનો પ્રકાર. બીજો બાહ્ય તપ શું છે? ઉણોદરી. ઉણોદરી તો નાનાથી માંડીને મોટા બધા જ કરી શકે, એના માટે કોઈ શક્તિ નહીં, કોઈ તાકાત નહીં, કઈ જરૂર નથી. ભૂખ કરતા ઓછું ખાવું એમાં ક્યાં શક્તિની જરૂર પડે છે? લોકો કે તપસ્યા કરવા માટે અમારે શક્તિ નથી, ઉપવાસ નથી કરી શકતો. ઉણોદરી તો થઈ શકે ને, પણ એ ઉણોદરી ઓછું ખાવું એ તપ છે એ સમજણમાં જ નથી હોતું. એટલે ઓછું ખાધું હોય એવું લાગે કે આજે તૃપ્તિ થઈ નથી, પેટ ભરાયું નથી, પણ મેં તપ કર્યું છે એવી રીતે સમ્યક રીતે એની સમજણમાં લેતા જ. અનશન ઉણોદરી. ત્રીજા નંબરમાં આવે વૃત્તિ સંક્ષેપ. જે વૃત્તિઓ સતત દોડાદોડી કરે છે એ વૃત્તિઓને સંક્ષિપ્ત કરવી. મારે ઓપ્શન છે કે મારી પાસે હું 100 જોડી કપડાં લઈ શકું, પણ મારી વૃત્તિઓને એટલી દોડાવવી નથી. મારે મારા વોર્ડરોબની અંદર 10 જોડી કપડાથી કામ ચાલે એમ છે તો 11મી જોડી મારે લેવી નહીં. 11મી લેવાનું વખત આવે તો 10માંથી 1 કાઢી નાખી. જે મનની વૃત્તિઓ છે એ આપણા હાથમાં, વૃત્તિઓને સ્વચ્છંદ રાખી દેવી
એ કર્મ બંધનનું કારણ છે. એટલે વૃત્તિઓને સંક્ષેપમાં રાખવી અને લિમિટની અંદર, એક બાઉન્ડરીની અંદર રાખવી, એ વૃત્તિ સંક્ષેપ નામનું તપ છે. તમારા વોર્ડરોબમાંથી કપડાઓ ઓછા કરો, તપ છે. એ રીતે બધી જ વસ્તુઓની અંદર આવી જાય, માત્ર કપડા માટે નહીં, બધી જ વસ્તુ. 100 પ્રકારની આઈટમો બનેલી છે, એમાંથી નક્કી કરીએ લગ્નમાં જઈએ 100 પ્રકારના મુખવાસો હોય છે અને બધા થોડા થોડા લઈને ટેસ્ટ કરવાનો કોઈ સેન્સ નથી. એ ટેસ્ટ કઈ કાયમ માટે રહેવાનું હોય કઈ નહીં, કે જેટલી આઈટમો બની હોય બધી ટેસ્ટ કરવી એવું કે લખેલું નથી. મારે 10 આઈટમ થી કામ ચાલે છે, 10 માં બતાવી. વૃત્તિઓને આપણે સંક્ષિપ્ત કરી, આ પણ તપ છે. વૃત્તિ સંક્ષેપ પછી આવે છે કાય ક્લેશ, રસ પરિત્યાગ. રસ આસક્તિ ઘટાડી, આ વસ્તુ આવી જ જોઈએ છે, ચા તો મને આવા જ ટેસ્ટ વાળી જોઈએ, આની અંદર આટલી જ સાકર જોઈએ, રસને કાઢી નાખો. નક્કી કરો કે ઉપરથી સાકર લેવી નથી, ચા જેવી બની હોય જેવી મળી હોય ચાલશે. જ્યાં પણ જાઓ ચાલશે, ભાવશે અને ભાવશે, એને જો જીવન મંત્ર બનાવ્યું હોય તો ડગલે ને પગલે તમે તપ કરો છો. રસને ઘટાડી દો. જે રસની અંદર આસક્તિ પોષાય છે એના કારણે આહારના સંસ્કારો મજબૂત થાય છે, એના કારણે કર્મ બંધાય છે, એ રસને કાઢી નાખો. ખાવાની ના નથી. કુરગડુ મુનિ સંવત્સરીના દિવસે પણ ખાધા વગર રહી શકતા નહોતા, પણ રસ એમને કાઢી નાખેલું કે આ શરીરને આહારની જરૂર પડે છે, પણ એને ખાલી ભાત જ આપવા. ભાતની અંદર રસ ના હોય, કોઈ ટેસ્ટ ના હોય, શરીરને ભાડું પણ મળી જાય અને રસ પણ ના પૂછાય, એવું નક્કી કરે. ગળો ભરીને ભાત આપી દેવાના શરીર. રસ પરિત્યાગ નામનો તો આ પણ ઇઝીલી થઈ શકે. આંબીલની અંદર તો સારી રીતે થાય, પણ આંબીલ ના કરો ત્યારે બી, પર્યુષણમાં પણ કે ક્યારે પણ કોઈ બી ઓકેશનમાં કે રોજે રોજના જીવનમાં રસ આસક્તિ તીવ્રતા એને ઘટાડી અને તમે આહાર કરો, કઈ વાંધો નથી. રસ કરી ત્યાં જ્ઞાનનો તપ છે. કાય ક્લેશ, કાયાને કષ્ટ આપવું. સમ્યક રીતે આ કાયા એ પુદ્ગલ છે એ સમજણ પૂર્વક કાયાને કષ્ટ આપવું. પુદ્ગલને કષ્ટ આપવા દ્વારા સ્વ અને પરનો ભેદ સ્પષ્ટ થાય. એ સાધુ સાધ્વીજી ભગવાન તો લોચ કરે છે, એ લોચની અંદર એનું તપ છે. લોચ જ્યારે કરાવે છે ત્યારે જાગૃત અવસ્થા રહે છે કે આ જેને દુખે છે એ હું નથી, આ તો ઉદ્ગલ એવું શરીર છે જે મારાથી ભિન્ન છે, હું તો માત્ર જોનાર છું. સ્વ અને પરનો વિવેક કરી દીધો, આત્માને અને શરીરને જુદો પાડી દીધો. તો શરીરને કષ્ટ આપો, આત્મા પ્રસન્ન રહેશે. શરીરને ગમે તે કષ્ટ લાગે, બોલો આટલો તડકો હોય, 120 નું વેધર હોય, મને કઈ ફરક પડે છે? વેધર ખાલી આમાં ખબર પડે, અને બહાર નીકળીએ તો ગાડીમાં બેસીએ ત્યાં સુધી, પણ મનની અંદર ગરમી છે, ગરમી છે, ગરમી છે, ગરમી છે, ગરમી છે. 24 કલાક માંથી કેટલા કલાક ગરમી રહે? 5-10 મિનિટ ગાડીમાં બેસીએ અને ગાડી કુલ ના થાય ત્યાં સુધી, બાકી ક્યાંય ગરમી નડતી નથી, પણ એને આપણે મગજમાં બેસાડી દીધું, ગરમી છે, ગરમી છે, ગરમી છે. એટલે રસને તીવ્રતાને ઘટાડી દેવો, શરીર ઉપરની આસક્તિને ઘટાડી દેવો, કાયાને કષ્ટ મળશે. મહાત્માઓ આવી ગરમીમાં અમદાવાદ વગેરેની અંદર તો ખુલ્લા પગે વિહારો કરે છે, બધા કષ્ટો સહન કરે છે સામે ચાલી, અને એ પણ
कहीं घरे दुखी था माटे दीक्षा ली थी एवा नथी। अत्यारना बधा तमे उदाहरण जुओ करोड़ोपति ने अब्जोपति दीक्षा लेवा जाए छे बधा ज सुख एमनी पासे होवा छतां पण कष्टना मार्गे जाए छे। कायानो क्लेश शारीरिक क्लेश ए मारा आत्मा माटे हितकारी छे ए समझण पूर्वक शरीर ने अपातो कष्ट तप छे। संलीनता स्थिर रहेवु संलीनता नी प्रेक्टिस ए पण एक तप छे। ध्यान नी अंदर तमे जाओ एनाथी पूर्व ध्यान नी अंदर डूबता पहला पूर्व भूमिका स्वरूपे તમારે સ્થિર બેસવાની પ્રેક્ટિસ કરવાની કલાક કલાક બે બે કલાક ચાર ચાર કલાક તમારે સ્થિર બેસી શકાય એના માટેની પ્રેક્ટિસ સંલીન। તમારી વૃત્તિઓ દોડાદોડી ન કરે જરાક અવાજ આવે તરત ત્યાં જવાનું 40 લોકો શું ગાવશે કરતો હોય ને એક જણ નમો ઈંદાને બોલે સંલીનતા નથી સ્થિરતા નથી મારે મારું જોવાનું છે બીજે ક્યાંય ગમે તે થાય છે મારે શું કોઈનું પૂરું થઈ ગયું અને બેસી ગયું હોય એનાથી આપણને શું એ સંલીનતા આપણે ટકાવી શકતા નથી। અસ્થિરતા સંલીનતા એ ધ્યાનમાં પ્રવેશ કરવા માટે કે કલ્ચરમાં પ્રવેશ કરવા માટેનું બેસ્ટ છે। 5 મિનિટનું મેડિટેશનનો પ્રયત્ન કરીએ 5 મિનિટમાં તો દુનિયાભરના કષ્ટો અને રોગો આવે કમરે દુખે ને પગે અકળાય ને આંખો આમાં ઉપર નીચે થાય ને બધું થાય। સંલીનતા એની પ્રેક્ટિસ બિલકુલ નથી કારણ કે ચંચળતા આપણો સ્વભાવ બની ગયો છે સતત ચંચળતા ચંચળ વૃત્તિ મન સ્થિર રહી શકતું નથી અને એના કારણે મન બધી જ ઇન્દ્રિયોને પણ દોડાવે છે। સંલીનતા એક પ્રકારનો તપ છે અને એના પછી અભ્યંતર તપ ની અંદર પ્રવેશ કરીએ। અભ્યંતર તપમાં જોઈએ પ્રાયશ્ચિત્તમ વિનવો વ્યાવચ્ચમ પહેલે સજ્જાવો પ્રાયશ્ચિત કન્ફેશન તપ છે। અતિચાર બોલ્યા આપણા પાપોનું પ્રાયશ્ચિત કરી આ તપ જ છે। વિનય એટલે આપણાથી ગુણાધિક જે હોય જીન શાસનની અંદર વડીલ કોને કહેવા કહેવાય વૃદ્ધ કોને કહેવાય તો જે જ્ઞાન વૃદ્ધ હોય એ વડીલ જે જ્ઞાન વૃદ્ધ હોય એ વડીલ કે જે ગુણ વૃદ્ધ હોય એ આપણા વડીલ જેની અંદર વધારે સદગુણો છે જેની અંદર જ્ઞાનાદિ ગુણો છે એ વડીલ એમનો આદર સત્કાર અને અહોભાવ બહુમાનમાં જયારે પૌષદ કરે ને તો પૌષદમાં જે આખું ગ્રુપ પૌષદ કરતો હોય તો એમાં જે સૌથી વડીલ હોય એટલે સૌથી વધારે મોટો જ્ઞાની હોય એ જ્ઞાનીનો એક વસ્ત્ર લઈ અને એનું પડીલેણ કરવાનું એનું એક વસ્ત્ર લઈને પડીલેણ કરી આપવું એ જ્ઞાની પ્રત્યેનો બહુમાન ભાવ વિનયનો ભાવ આદરનો ભાવ સત્કારનો ભાવ। આ વિનય એ એવો તપ છે કે જે ક્યારે પણ અહંકારની અંદર જવાનો કારણ કે વિનય આવે ક્યારે અહમ શૂન્ય બનીએ ત્યારે નમ્ર બનીએ તો જ વિનય આવે। અદ્ભુત પ્રકારનો તપ છે અહોભાવપૂર્વક જ્ઞાનમાન અને ગુણવાન પ્રત્યે ઝૂકી જવું એ વિનય નામનો તપ એમાં ક્યાં મહેનત પડે છે શરીર ના ઝૂકે મન ઝૂકે મન પૂર્વક અહોભાવ પૂર્વક ઝૂકી જવું વિનય નામનું તપ છે વૈયાવળ છે જ્ઞાની આદિની વૈયાવળ છે ગુરુ આદિની ગુરુ હોય તો ગુરુ ગુરુ ના હોય તો જ્ઞાની વડીલ વગેરેની વૈયાવળ છે એમની સેવા એમને જે જરૂરી છે એ પ્રમાણેની સહાયતા એ વૈયાવળ નામનું તપ છે। સ્વાધ્યાય સ્વાધ્યાય પણ તો સ્વાધ્યાય એટલે આ સ્વાધ્યાય નહીં સ્વાધ્યાય શબ્દ
એનાલિસિસ તમે કરો સ્વ અને અધ્યાય બે શબ્દો ને જોઈન કરીને સ્વાધ્યાય શબ્દ બન્યો છે. સ્વ અને અધ્યાય, સ્વ એટલે સેલ્ફ, અધ્યાય એટલે સ્ટડી, સેલ્ફ સ્ટડી સેલ્ફ એનાલિસિસ એ છે સ્વાધ્યાય. આ સ્વાધ્યાયની પ્રક્રિયા છે, ક્રિયા છે. એ ક્રિયાના માધ્યમે તમે જે સાંભળ્યું એ સાંભળ્યા પછી એ તત્વ દ્વારા તમે તમારું એનાલિસિસ. પ્રભુએ પોતાના વચનોની અંદર આવું બતાવ્યું છે, હું ક્યાં છું, હું શું કરી રહ્યો છું, પોતાની એનાલિસિસ કરો. જ્યાં જ્યાં લાગે ત્યાં ચેન્જ કરવાનો પ્રયત્ન કરો. સ્વાધ્યાયનો તપ છે. ધ્યાન અને કાયોત્સર્ગ, ધ્યાન મેડિટેશન સ્વની અંદર ઉતરી જવું, કાયોત્સર્ગ એટલે કાયાને ભૂલી જવું, સ્વની અંદર એટલા લીન થઈ જવાય કે બહારથી કાયાનો ખ્યાલ સુધા ના રહે, ભાગ ભૂલી જવાય. પ્રભુ જ્યારે કષ્ટો અને ઉપસર્ગો પ્રભુને આવ્યા ત્યારે મહાપુરુષો તો કહે છે પ્રભુ ત્યાં હાજર હતા જ નહીં. આપણને લાગે ઓહો કેટલા કષ્ટો આવ્યા, પ્રભુને કેવા સહન કર્યા, પણ પ્રભુ ત્યાંથી ગેરહાજર હતા, પ્રભુ ત્યાં હાજર હતા જ. પ્રભુ પોતાની અંદર ડૂબી ગયેલા, બહાર શું ઘટના ઘટે છે એ પ્રભુને ખ્યાલ સુધા નથી. વિશ્વની અંદર એટલા બધા સ્થિર થઈ ગયા. મેડિટેશનની અંદર, ધ્યાનની અંદર તે વ્યક્તિ જ્યારે સ્થિર થાય, સ્વ સ્વરૂપની અંદર ડૂબી જાય, ત્યારે પર એને કઈ બોધર કરી શકતો નથી. બહારનું વાતાવરણ શું છે, ભલા ગજ સુકુમાર મુનિ સ્વની અંદર સ્થિર થઈ ગયા છે, બહારથી એમનો સસરો એને આવીને પાક બનાવી માટીની અને ધગધગતા અંગારા મૂક્યા માથા ઉપર, આખું શરીર બળી રહ્યું છે, પણ અંતરમાં એક સ્પષ્ટતા છે, જે બળે છે એ હું નથી, જે બળે છે એ મારું નથી, બળે છે એ હું પણ નથી અને મારું પણ નથી. મારું શું છે, મારું આત્મા એ હું છે, હું મારું પોતાપણું એ મારો આત્મા છે. અને આત્માનું શું છે, કે આત્માના જ્ઞાનાદિ અનંત ગુણો છે, એ જ આત્માની સંપત્તિ છે. આત્માની સંપત્તિ શું, જ્ઞાનાદિ અનંત ગુણો, એના સિવાય બીજી કોઈ બાહ્ય સંપત્તિ એ આત્માની સંપત્તિ નથી. અને આત્માની સંપત્તિ જે હોય ને, જ્ઞાન એ જે આત્માની સંપત્તિ છે, સેના કારણે કે એ આપવાથી વધે છે. મેં તમને કહ્યું ને, મારી પાસે એક શ્લોક હોય, મારી પાસે એક ડોલર હોય, તમારી પાસે એક ડોલર હોય, આપણે એને એક્સચેન્જ કરીએ તો બંનેની પાસે કેટલા રહે, એક એક ડોલર એક્સચેન્જ થાય, એટલે તમારી પાસે મારું આવે, મારી પાસે તમારું. પણ મારી પાસે એક શ્લોક હોય, તમારી પાસે એક શ્લોક હોય, એને એક્સચેન્જ કરીએ તો બંને પાસે કેટલા, મારો શ્લોક તમને મળે, તમારો શ્લોક તો તમારી પાસે છે, તમારો શ્લોક મને મળે, મારો શ્લોક તો મારી પાસે છે, બંનેની પાસે બે બે શ્લોક થઈ જાય. આ બતાવે છે કે જ્ઞાન એ આપણી સાચી સંપત્તિ, જે આપવાથી પણ વધે એ સાચી સંપત્તિ. કોઈ છીનવી જવાનો ડર છે, આ સંપત્તિ એવી છે કોઈ છીનવી જઈ નહીં શકે, સિક્યુરિટી રાખવી પડે ભાઈ. અહીંયા એક કલાક દોઢ કલાક આપું એટલે મારામાં ઓછું થાય, તમારામાં વધે, એવું થાય. આ આત્માના ગુણો એ એવી સંપત્તિ છે, આપવાથી વધે છે, વૃદ્ધિ પામે છે, પ્રગટ થાય છે, અંદર રહેલા છે, પ્રગટે છે. કર્મોના આવરણ જેમ જેમ ખસતા જાય છે, ગુણો અંદરથી પ્રગટ થતા જાય. એ આત્માની સાચી સંપત્તિ છે, ક્યારે પણ છોડીને જાય નહીં, એ આત્માની ખરી સંપત્તિ. તો ધ્યાન દ્વારા, કાયોત્સર્ગ દ્વારા આત્માની અંદર સ્થિર થાય, બહારથી હટી જવું, અંદરમાં વસી જવું, પરથી ખસી જવું, સ્વમાં વસી જવું. આ ઉત્તમ પ્રકારના જે તપો છે એમાં મહાપુરુષો શું કહે છે, અભ્યંતર તપ મુખ્ય છે.
અને બાહ્ય તપ કેટલા કરવાનો તો કે જેટલા બાહ્ય તપ અભ્યંતર તપની વૃદ્ધિ કરાવી શકે એટલું બાહ્ય તપ કરો એકદમ સ્પષ્ટ રીતે આપના બધા જ આ તપ ઉપર અત્યારે એમણે તાળું મારી દીધું અઠાઈ કરો પ્રતિગમણમાં મન ના લાગે એવી અઠાઈ કરવાની મને સોળ વતો કરો કે અઠમ કરો કેપેસિટી નથી પ્રતિક્રમણમાં ઊંઘ આવી જાય છે કાયક સર બરાબર ચાલીસ લોકો શું ગાવ છું બરાબર થતું નથી સ્વનું અધ્યાય એનાલિસિસ થઈ શકતું નથી તો એવું તપ કરવાની સ્પષ્ટ ના પાડી આપણે એને સમજ્યા જ નથી આપણને લાગે છે કે આ તપ છે આ નહીં કરીએ તો અધુરાશ છે આ બધું નહીં કરીએ તો ચાલશે સ્વાધ્યાય કે કાયોત્સર કે ધ્યાન કે આ બધું ના કરીએ તો ચાલે પણ ઉપવાસ તો સંવત્સરીના દિવસો હોય ને પર્યુષણના દિવસો હોય ઉપવાસ ના કરીએ તો ના ચાલે એમ આપણી એક માન્યતા બેસેલી છે એટલે બાહ્ય તપને એટલું ફોકસ આપી દીધું હોય કે અભ્યંતર તપ તરફ જરા પણ લક્ષ્ય ગૌતમ સ્વામીજી મહારાજ હતા એમને ભગવાન મહાવીર કહેતા સમયમ ગોયમ મા પમાય એ ગૌતમ તું એક સમયનો પણ પ્રમાદ ન એ પ્રમાદ કરતા હતા આપણે પ્રમાદ ગૌતમ સ્વામી તો એટલા અપ્રમત્ત હતા કે એમને લાગતું કે આહાર કરવું એ પણ પ્રમાદ છે ગોત્રી બહોરવા જવું એ પણ પ્રમાદ છે એ પણ વેસ્ટ ઓફ ટાઈમ છે કારણ કે બધું જ શરીર માટે આત્મા માટે છે એ બધો જ ટાઈમ કઈ આત્મા માટે નથી હોતું શરીર માટે તો થઈ શકે છે તો એમણે છઠના પારણે છઠ શરૂ કર્યું કારણ કે પોતાને ગોત્રી વરવા પોતાની જવું પડે 50,000 શિષ્યો હોય પણ બધાને કેવળ જ્ઞાન થઈ ગયું હોય એટલે કોઈ પણ શિષ્ય એમની ગોત્રી ના લાવી શકે પોતાની ગોત્રી વરવા માટે પોતાને જવું પડે ગોત્રી વરાવીને પાછા આવે ગોત્રી આલોવે ગોત્રી વાપરે બધું ક્લીનઅપ આ તે બધું કરે એ બધું એમને વેસ્ટ ઓફ ટાઈમ લાગતું એ જરૂરી નથી જો મારાથી છઠના પારણે છઠ થાય છે ઇઝીલી થાય છે અને એના દ્વારા બીજા બધા યોગો સચવાય છે એટલે અભ્યંતર તપની અંદર ઇઝીલી થઈ શકાય છે તો એમણે સહજ રીતે કર્યું તીર્થંકરો જે તપ કરે છે એમાં એક પણ તપ તીર્થંકરો કરતા નથી એમના તપ થઈ જાય છે આપણે તપ કરીએ છીએ બંનેમાં એ ફરક છે આદિનાથ ભગવાને 400 દિવસમાં ઉપવાસ કર્યા નથી થઈ ગયા છે ભગવાન મહાવીરે 12.5 વર્ષનું તપ કર્યું નથી થઈ ગયું છે ભગવાન તો રોજ ગોચરી માટે જતા ઋષભદેવ ભગવાન રોજ ગોચરી માટે જતા ગોચરી ના મળે તો તપ થઈ જાય એમાં કર્તૃત્વનો ભાવ ના રહેતો મેં કર્યું એવો ભાવ ક્યાં રહેતો જ આપણે એક નાનકડું કરીએ મેં કર્યું પછી ખાલી શબ્દ બોલવા માટે રહે દેવ ગુરુ પ્રસાદ અંદરથી તો એ જ હોય મેં અઠાઈ કરી એટલે શબ્દો પણ આપણને એવા ગોઠવીને આપ્યા છે કોઈ આપણને સાતા પૂછે તો શબ્દ શું દેવ ગુરુ પ્રસાદ આ કરવાની મારી કોઈ કેપેસિટી નથી દેવ ગુરુની કૃપાથી આ થઈ ગયું એટલે મારું ક્યાંય કર્તૃત્વ રહે નહીં જો કર્તૃત્વ ન રહે તો અહંકાર ન રહે અને તો તપ એનું કાર્ય કરાવનારું બને કર્મ નિર્જરાનું કાર્ય આ કર્તૃત્વ કાઢવાનું છે આપણે કર્તૃત્વને વધારે ને વધારે પોષી આ વર્ષે 28 કરી છે તો આવતા વર્ષે 16 બધું કરવાનું એના પછી માસ્કક્ષમણ કરવાનું એના પછી વર્ષીતપ કરવાનું થાય કે ના થાય પ્રયત્ન કરવાનો અને થઈ જાય નહીં કરી આ અહંકાર પોષાય મતલબ તમે સ્વાધ્યાય સેલ્ફનું એનાલિસિસ કર્યું તમારું સેલ્ફનું એનાલિસિસ કરશો તો ખ્યાલ આવશે કે પહેલા અહંકાર ઓછો હતો અહંકાર વધ્યું છે યુ નીડ ટુ સ્ટોપ સ્વાધ્યાય વગેરે બધા જ અભ્યંતર તપ કમ્પલસરી છે
અને એને જેટલા સપોર્ટ કરે એટલું બાહ્ય તત્વ. અને પછી બીજી કડીની અંદર કહે છે કે સુખશીલતા ના કારણે બાહ્ય તપને છોડી દેવું એ પણ ઈષ્ટ નથી. સુખશીલતા અત્યારે એવા એવા મતો પંથો અને સંપ્રદાયો જે નીકળ્યા એ લોકો સુખશીલતાના પોષણના નામે તપ નથી થતું, કઈ વાંધો નહીં, રાતે પણ ખાઓ, ધર્મ થાય છે, કષ્ટ સહન કરવાની ક્યાં જરૂર છે, ગાદી તકિયા ઉપર બેસો, એસીમાં બેસો, પ્રતિક્રમણ કરો શાંતિથી, ક્યાં કષ્ટ સહન કરવાનું. આ સુખશીલતાનું પોષણ છે, આ ધર્મ નથી, કોઈ હિસાબ નથી. લોકોને લાગે કે આ બધું કરીને ધર્મ થતું હોય તો ઈઝી છે, અમે ત્યાં જઈએ, કષ્ટવાળો ધર્મ તો કોને ના કોને ગમે. જો આવી સુખશીલતામાં ધર્મ થતું હોત તો ભગવાનને પોતાના રાજમહેલ નું ઓપ્શન હતું, એ રાજમહેલના જ ખૂણામાં બેસીને 12.5 વર્ષ ના કાઢ્યા, એ રાજમહેલ ને છોડીને ત્યાગના માર્ગે વનમગડામાં કેમ નીકળ્યા. સુખશીલતાનું પોષણ એ પાછો ઉન્માર્ગ છે, એટલે એ ઉન્માર્ગમાં ફસાવા જેવું નથી. કોઈ તમને કહે કે બાહ્ય તપ મહત્વનું નથી, પહેલી કડીમાં શું કહ્યું, અભ્યંતર તપ મુખ્ય છે, બાહ્ય તપ જેટલું સપોર્ટ કરે એટલું જ જરૂરી છે. પણ એ શબ્દોને પકડી અને કોઈ બાહ્ય તપને બિલકુલ વખોડી ના નાખે એના માટે બીજી કડીની અંદર તરત જ મૂકી દીધું કે એના નામે સુખશીલતાને પોષવી નહીં. હરવા ફરવાને મોજ મજા કરવા માટે બધી જ તાકાત હોય, પછી જયારે એક સંવત્સરીના દિવસે એક તપસ્યા કરવાની મારી તાકાત, યથાશક્તિ ભગવાને યથાશક્તિ તપ કરવાનું કહ્યું, એટલે ક્યારે પ્રયત્ન બી નહીં કરવાનો, મારી નોર્મલી તાકાત નથી, એ સુખશીલતાનું પોષણ કર્યું. એટલે બહુ વિવેકપૂર્વક આપણને જાગૃત રહેવું પડે કે ક્યાં પ્રભુએ જે વાત બતાવી છે એને એઝ ઇટ ઇઝ આપણને પકડવી. અત્યારે આપણે બધા જ છે ને, આપણને જે મન ફાવે એ વાતને બરાબર પકડી લઈએ, જે ના ફાવતું હોય એને છોડી દઈએ. વર્તમાનમાં જેટલા નવા મતો પંથો અને સંપ્રદાયો છે ને, બધાની અંદર આ ગડબડ થાય છે. જે વાત ફાવતી હોય એને ઇઝીલી એક્સેપ્ટ કરીને સ્વીકાર કરીને, જે વાત ના ફાવતી હોય એમાં પોતાની સટકબારીઓ કાઢી. ક્રુઝમાં બેસીને શિબિર થતી હોય તો કોને ના ગમે, કોને ના ગમે. ને લાસ વેગાસ જેવા ભોગ પ્રધાન સ્થળોમાં શિબિરો થતી હોય તો કોને ના ગમે. પણ એ બધાની પાછળ સુખશીલતાનું પોષણ જ છે. ભલે ગમે તેટલું સારું હોય ને ગમે તેટલા લોકો જતા હોય, ટોળે ટોળા ભલે ત્યાં જતા હોય, પણ પ્રભુ માવી એનાથી વિપરીત દિશામાં જશે. અને પ્રભુનું ધર્મ આખું જુદું છે. અત્યારે આપણે જે રીતે પ્રભુના ધર્મને ઊંધું કરી નાખ્યું છે ને, એનું આખું શીર્ષાસન જ કરી નાખ્યું છે પ્રભુનું ધર્મ. પ્રભુના ધર્મમાં પરિગ્રહ એ પાપસ્થાન છે. પ્રભુના ધર્મની અંદર પરિગ્રહ એ પાપસ્થાન છે. 18 પાપસ્થાનની અંદર 5મે પરિગ્રહ, પરિગ્રહ એ પાપસ્થાન. અને અત્યારે શું થાય છે, જેની પાસે વધારે પરિગ્રહ હોય એને આપણે પુણ્યશાળી માનીએ છીએ. જેની પાસે વધારે પરિગ્રહ હોય, જેનો ધંધો વધારે હોય, જેના જેની પ્રોપર્ટી વધારે એક્સપેન્ડેડ હોય એને પુણ્યશાળી માનવામાં આવે, એને આગળ બેસાડવામાં આવે. અને આચાર્ય ભગવંતો પણ એની વાત માને, એટલે ધર્મનું આખું શીર્ષાસન થયું. જેને મહાવીર પાપ માનતા હતા એને આપણે પુણ્ય માની લીધું. એટલે ખૂબ જ વિવેકપૂર્વક ધર્મ કરવાનો છે. પ્રભુએ જે રીતે જે વસ્તુને સમજાવીને એ રીતે એને પકડવું. બાહ્ય તપનું ઇમ્પોર્ટન્સ કેટલું, અભ્યંતર તપનું ઇમ્પોર્ટન્સ કેટલું,
તમારે કેટલું ને કેવી રીતે કરવું એના માટે બહુ વિવેક દ્રષ્ટિપૂર્વક નું સિલેક્શન કરવું. એટલે ક્યાંય સુખશીલતા પણ ના પોસાઈ જાય અને ક્યાંય અતિશયોક્તિ પણ ના થઈ જાય. બધું જ સમજણ પૂર્વક ને વિવેક એટલે આ આવું તપ કરવું. જે પ્રકારે ધનનો જે અભિલાષી છે એને શરદી ગરમી વગેરે કઈ પણ દુસ્સહ એને લાગતા નથી, કષ્ટરૂપ લાગતા નથી, એ જ પ્રકારે સંસારથી વિરક્ત અને તત્વ જ્ઞાનનો જે અભિલાષી હોય એવા સાધક માટે કોઈ પણ કષ્ટ દુસ્સહ હોતું નથી. મને એક સિનિયર સિટીઝન કોઈ સિટીની અંદર મળે છે, મને કે 10-15 મિનિટનો ડ્રાઈવ હતો ને એ પણ થોડુંક એમને ડિફિકલ્ટ લાગતું. મને કે જ્યારે અમે યંગ હતા ત્યારે 2-2 કલાક જોબ પર જઈને પાછા આવતા ત્યારે બધું જ ઇઝી લાગતું, 2 કલાકનો ડ્રાઈવ પણ સહજ થઈ જતો, હવે ડિફિકલ્ટ લાગે છે. જો ક્યાંય પહોંચવાનું એક લક્ષ્ય બરાબર નક્કી હોય ને તો બધા જ કષ્ટ ઓટોમેટિકલી સહન થઈ જાય. લક્ષ્ય નક્કી જોઈશે. આ તપ દ્વારા મારે કર્મોની નિર્જરા કરવી છે, મારે આહાર સંજ્ઞાને તોડવી છે, મારે મારા આત્મ સ્વરૂપને પ્રગટાવવું છે, મારી ઈચ્છાઓનો નિરોધ કરવું છે, આ જો સામે હશે તો બધો જ તપ ઇઝીલી થઈ જશે. કોઈ પણ તપ એ કષ્ટરૂપ નહીં લાગે. આપણને કષ્ટરૂપ લાગે છે કારણ કે આપણે જબરજસ્તી કરી, સમજણ ના અભાવે. જો સમજણ પૂર્વક કરવામાં આવે તો એ જ વસ્તુમાં આનંદ આવે. 3 કલાકનું સાંસારિક પ્રતિક્રમણ હોય અને 3 કલાકનું પિક્ચર હોય, બંને સેમાં મજા વધારે આવે. આ તો દર વીકે કોઈ કે સાંસારિક પ્રતિક્રમણ મોટું પ્રતિક્રમણ કરો દર વીકે, દર 2 વીકે મૂક્યું. આ તો દર વીકમાં પિક્ચર ભલે જુઓ પણ દર 2 વીકે 1-14 નું પ્રતિક્રમણ કરો, 3 કલાક ચાલે. અને કરવું હોય તો 2.5 કલાકનું 2 કલાકનું કેમ પતે એ માર્ગ. કારણ કે એ સમજણ એમાં નથી આવતી, માટે એમાં રસ પડતો નથી, માટે એ પ્રવૃત્તિ આપણને દુસ્સહ લાગે છે. જો ખ્યાલ આવે કે પ્રતિક્રમણ એ પવિત્ર થવાની ક્રિયા છે, મારી ગાંઠોના ઓપરેશનની પ્રક્રિયા છે, તો એની અંદર જે રસ આવે એમાં આનંદ થાય. એક સૂત્ર તમે ગણો, સૂત્રની સાથે એનો અર્થ એકવાર સમજી જાઓ તો ખ્યાલ આવે. ગણધર ભગવંતોએ જે બનાવેલા સૂત્રો છે એની અંદર ગજબની તાકાત છે. એક એક શબ્દનું વિવેચન એક એક ગ્રંથ સ્વરૂપ થઈ શકે એવા શબ્દો છે. એ સૂત્રોના માધ્યમે આપણે પ્રભુ સાથે અને પોતાના સેલ્ફ સાથે કનેક્ટ થઈ શકીએ, માટે આ સૂત્રો મૂકવું. આપણે સૂત્રોને મૂકી દીધા હોય, સૂત્રો આવડતા નથી છોડી દે, ભણવાની જરૂર કરી. મેં તમને ઉદાહરણ આપ્યું હશે, 2007માં હું કલકત્તા પરિશ્રમ કરાવવા ગયો ત્યારે એક દાદા મારી પાસે આવ્યા, 76 એમની ઉંમર. મારી પાસે પંચ પ્રતિક્રમણના સૂત્રો લેવા માંડ્યા નવા મંડાવા. જ્ઞાન તો અદ્ભુત છે, જ્ઞાન તો કોઈ પણ ઉંમરે ભણી શકાય, ખ્યાલ હતો. એ દાદાની પરીક્ષા કરી લીધી. મેં એમને પૂછ્યું હવે ભણીને શું કરશો, એ બહુ ગઈ અને થોડી રહી, હવે ભણીને શું કરશો. એમણે સરસ મજાનો જવાબ આપ્યો, 60 વર્ષની ઉંમરે હું રિટાયર થયો, ત્યાં સુધી મને નૌકાર અને ખમાસણા સિવાય બીજું કઈ પણ આવડતું નહીં. રિટાયર થયા પછી 16 વર્ષ 61 થી 76 16 વર્ષ સુધી મેં પ્રયત્ન કર્યું તો 2 પ્રતિક્રમણ મેં કરી દીધા. અને હવે આગળ હજી જેટલી ઉંમર હોય અને જેટલા દિવસો હોય
એટલા દિવસો સુધી મારે ટ્રાય કરીને પંચ પ્રતિક્રમણ તરફ આગળ વધવું છે, જેટલા આગળ વધી શકાય એટલા. મેં કહ્યું પણ હવે ભણીને શું કરશો, હવે તો તમારે પ્રતિક્રમણ કરવું હોય ચોપડી સામે જે વાંચી કરી લ્યો પ્રતિક્રમણ. એમને બહુ સરસ મજાની વાત કરી. આપણે છે ને બધા ટ્રાવેલર્સ છીએ આ જગતમાં, ટ્રાવેલર્સ છીએ. જે આપણી ઇન્ડિયન મેન્ટાલિટી હોય ને, ટ્રાવેલિંગ માટે આપણે જયારે બેગ પેક કરીએ ને, બધું જ સામાન નાખ્યા પછી ઉપર શું નાખ્યું, ટોવેલ કે કોઈ એવું કપડો આખો ઉપર નાખી દઈએ, અને પછી એ બેગ પેક કરીને ડેસ્ટિનેશન ઉપર જયારે આ બેગ મળે, એ બેગ ને ખોલીએ, પહેલું શું નીકળે, જે વસ્તુ છેલ્લી નાખવામાં આવી હતી એ પહેલી નીકળી હોય. તો આ ભાવની અંદર છેલ્લે છેલ્લે જે જ્ઞાન માટેનો મેં પ્રયત્ન નાખ્યું હશે, તો આવતા ભાવની અંદર બચપણથી મને આ જ્ઞાન હોવાનું. જ્ઞાન ભલે આવડે કે ના આવડે, યાદ રહે કે ના રહે એ પછીની વાત, પણ અત્યારે જ્ઞાન ભણવા માટેના જે સંસ્કારો મારા આત્મામાં નાખેલા હશે ને, તો આવતા ભાવમાં બાલ્યવયથી જ મને જ્ઞાન ભણવાનું મન થઈ જશે. આ સંસ્કારો મહત્વના છે. હંમેશા સંસ્કારોને નીચે લઈ જવા માટે ફોર્સ જોઈએ, નીચે લઈ જવા માટે કોઈ ફોર્સની જરૂર નથી. પાણી છે ને આ લેવલ પર છે, અહીંયાથી ઉપર લઈ જવું હોય ને તો એને મોટરનો ફોર્સ જોઈશે, પણ અહીંયાથી નીચે લઈ જવું હોય કઈ નહીં, આને જરાક ઢાળ આપી દો પાણી ઓટોમેટિકલી નીચે ચાલે છે. કુસંસ્કારો, નબળા સંસ્કારો, એના માટે કોઈ ફોર્સની જરૂર પડતી નથી. દુનિયામાં બહાર નીકળો એટલે નબળા સંસ્કારો ઓટોમેટિકલી મળી જાય, સારા સંસ્કારો માટે ફોર્સની જરૂર પડશે. અને માટે આ દેવ ગુરુ ધર્મનું છે. તો આવું તપ આપણને કરવાનું છે. સત ઉપાયમાં જે પ્રવૃત્ત છે એવું જ્ઞાન એવા તપસ્વીઓને મોક્ષરૂપ સાધ્ય ના મીઠાશમાં હંમેશા આનંદની વૃદ્ધિ કરાય. બૌદ્ધોની એક માન્યતા કે ભાઈ તપ એક કષ્ટરૂપ છે, તપ કરો એટલે એ કષ્ટ લાગે, અને એ કષ્ટથી જે પ્રસન્નતા છે એ ખંડિત થઈ, એટલે દુઃખ લાગે. પણ જો સમ્યક પ્રકારે તપ થયેલું હોય ને, એ તપ કષ્ટરૂપ લાગતું જ નથી. આપણને શું લાગે, 8 વર્ષનો છોકરો દીક્ષા લેવા જઈ રહ્યો, દીક્ષા લેવા જઈ રહ્યો હોય, આપણને શું લાગે, સુખી થવા જઈ રહ્યો છે કે દુઃખી? જો સમ્યક સમજણ હોય, સમ્યક દ્રષ્ટિ હોય, તો લાગે કે એ સાચા સુખના માર્ગે જઈ, અને જો દ્રષ્ટિ બરાબર ના હોય તો એવું લાગે કે આટલા કષ્ટ સહન કરવા, પગે ચાલવાનો, લોચ કરવા, બધા કષ્ટ, દુખી થવા જેવું. બહારથી દેખાતા કષ્ટો અને દુઃખો વાસ્તવમાં દુઃખરૂપ ના પણ હોય છે, કારણ કે આત્માનું સુખ કંઈક જુદું જ છે, આત્માનું આનંદ કંઈક જુદું જ છે. કોઈ વસ્તુઓના આધારે રહેલો આનંદ નથી. પદાર્થ જન્ય સુખ કેવું છે કે એ પદાર્થ સામે હોય તે છતાં પણ સુખી કે દુઃખી એની ગેરંટી નહીં. મને ગુલાબજાંબુ બહુ ભાવતા હોય અને મારી સામે આખી થાળી ભરીને ગુલાબજાંબુ હોય, જે પહેલો ગુલાબજાંબુ ખાધો એમાં જે આનંદ આવ્યો, ધીરે 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 ઘટતો જાય, બીજો ત્રીજો પાંચમો દસમો બારમો પંદરમો, 15-20ની કેપેસિટી હોય, 20ની કેપેસિટી હોય તો 21મો ગુલાબજાંબુ ભલે સામે જ પડ્યો છે, ભલે સાથે જ બન્યો છે, ભલે ફેવરેટ છે, એ 21મો ગુલાબજાંબુ હવે મને દુઃખરૂપ લાગશે. કોઈ ગમે તેટલું ફોર્સ કરશે એ પદાર્થ મને સુખ નહીં આપી શકે. સુખ અંદરમાં છે, સુખ પદાર્થોમાં નથી. આપણને એવું લાગે છે
के पदार्थों मिली जाए तो सुखी एवं नहीं, संतोष में सुख जेनी पासे काई नहीं ने ए पण सुखी होई शके, जेनी पासे बधुं छे ए पण हजी जे नथी ए विचारी विचारी ने दुखी। चक्रवर्ती है सुगम चक्रवर्ती, ए छ खंड ने जीत्या, एमने लाग्यु के आ ओछू छे, छ खंड आखा जीती लीधा तो ते चक्रवर्ती बनी गया, एमने लागे के आ तो बता करे, अत्यार सुधी तो एवा केटलाय चक्रवर्तीओ थई गया छे, एमां शुं नवी वात छे, जम्मू द्वीपना छ खंड जीती लीधा That's not enough. धातकी खंड में जाओ त्याना छ खंड ने जीतू तो I will be better than others. चक्रवर्ती पासे देवो हाजर हो सेवा में 16,000 देवो था। देवो ने कहे छे तमे एवी पालखी बनावो, पालखी उपाड़ो, मैंने आखो लवण समुद्र क्रॉस करी अने धातकी खंड में जवू छे, त्याना छ खंड जीतवा छे। देवो तो चिट्ठी ना जाकर सेवक छे, पालखी बनावी आखी सेना एमां बेठी, लवण समुद्र क्रॉस करती वक्ते एक देव ने विचार आव्यो, पालखी उपाड़ी हूँ थाकी गयो छु, थोड़ी वार हूँ ब्रेक लऊं तो बीजा 15,999 देवो तो छे, एक ज विचार एक ज साथे 16,000 नो कुदरत, एक ज साथे 16,000 देवो पालखी छोड़ी लवण समुद्र में पड़ी ने कमोते मरे। बद्दू जो हुआ छता पण छ खंड नु साम्राज्य हुआ छता पण दुखी, अने साधु साध्वी थी भगवंतो पासे के पुण्या श्रावक पासे काई ज नथी तो परम सुखी आनंद मां छो मजा मां छो। साधु साध्वी जी भगवंतो पासे उद्धि केटली पोते उपाड़ी सके एटली उपदी, તે છતાં પણ આનંદ છે સુખી છે, એટલે સુખ પદાર્થોમાં નથી સુખ અંદર છે, એને સંતોષ દ્વારા પ્રગટ કરશે, અને માટે કહ્યું સંતોષી નર સદા સુખી, જે સંતોષી છે એ જ સુખી છે। તો જ્ઞાન મહત્વનું છે, જ્ઞાન પૂર્વકનું તપ મહત્વનું, સમજણ પૂર્વકનું એનાલિસિસ પૂર્વકનું તપ મહત્વનું છે, એ તપ કરવા દ્વારા મારે અંદર ઉતરવું છે, એ ધર્મ કરવા દ્વારા મારે અંદર ઉતરવું છે। પરમાત્માના અભિષેકો કર્યા પણ અભિષેક કર્યા પછી જો આત્માનું પ્રક્ષાલન ના થયું તો શું ફાયદો, પ્રભુને અભિષેકની જરૂર આમે ન હતી, આ બે દિવસનો મહોત્સવ કર્યો પ્રભુ માટે કે આપણા માટે, જ્ઞાન કળશ ભરી આત્મા સંતારસ કરતું શ્રી જીનને નવરાવના મારા કર્મ, જ્ઞાનનો કળશ લીધેલો હોય અને એની અંદર સમતાનો રસ ભરેલો, પાણીથી અભિષેક કરવાનો જ નથી, સમતારસથી પરમાત્મા સ્વરૂપ એવા આપણા આત્માને સમતારસથી નવડાવો એટલે કર્મનું નાશ થાય। આપણે પાણીના કળશા લઈએ છીએ ત્યાં વાંધો આવે છે, દાદાના દરબાર સુધી પહોંચી ગયા પાણીનો કળશ હાથમાં હોય અને બોલતા હોય જ્ઞાન કળશ ભરી આત્મા, બધું શ્લોક બી બરાબર રિધમમાં ચાલતું હોય પણ એક વ્યક્તિ જો પાછળથી આગળ ચાલ્યો જાય તો શું થાય, જ્ઞાનનો કળશ પડી જાય ને અંદરનો સમતાનો રસ જોડાય, પછી શેનાથી અભિષેક કર્યો, પાણીથી જ કર્યું શું ફાયદો, કઈ પાણી તો માત્ર પ્રતીક છે, પાણી એ સમતા ભાવનો પ્રતીક છે, કારણ કે પાણીને છે ને તમે ઉકાળો
गैस पर मूको उकड़े 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 बहु उकड़ी जाए बॉइल थी जाए 100 डिग्री पी जो गैस बंद करो ने एज पड़े ए पाछो पोता में स्वभाव तरफ रिटर्न थवानो स्टार्ट थाय पानी तमे फ्रीज नी अंदर नाखो ए अकड़ाय 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 जेवो फ्रीज माथी बहार काढो एज क्षणे पाछो पोताना स्वभाव तरफ आवानो शुरू थाय विभाव दशामां मारे जवानुं नथी मारुं साचुं स्वरूप स्वभाव दशामां छे मारे ए स्वभाव तरफ रिटर्न थवुं पड़शे એ સૂચવવા માટે પાણી એક પ્રતીક છે એટલે પાણીનો અભિષેક કરી આપણે તો પદાર્થોને પકડીને અટકી જઈએ ભાઈ આ કળશો ના ચાલે મોટા કળશા જોઈએ મીનાકારી વાળા કળશા જોઈએ ચાંદીના કળશા જોઈએ સોનાના કળશા જોઈએ મોટા જોઈએ નાના ના ચાલે આ દ્રવ્યોમાં અટકી જઈએ મેં કહ્યું તમને એક સામાયિક કરવું હોય એ સામાયિકમાં કપલ ની પૂજાની જોડ મેચિંગ જોઈએ ભગવાને કપલ નું રાગ હણવાની વાત કરી મેચિંગ પૂજાની જોડ પહેરો તો રાગ વધે ક્યાં વિતરાગતા આવી મેં કહ્યું આખું પરમાત્માના શાસન ને આખું શીર્ષાસન કેવી રીતે કરવું એ બુદ્ધિ એમાં આપણે એક્સપર્ટીસ જે કરીએ છીએ સમજણ વિચારણા વગર બધું કરતા જઈએ રાગ ને વધારે ને વધારે પોષતા રહીએ છીએ જ્યાં ફેશન ડિઝાઇન આ તે બધું છોડવાનું છે આપણને વિતરાગતા પ્રાપ્ત કરવાની છે અને એમાં પૂજાની જોડોમાં નવી નવી રોજે રોજ ફેશન આવે એમાં રાગ વધારે થશે બધી વસ્તુઓમાં એવું જ થશે એટલે બધું સમજણ પૂર્વક બધું જ્ઞાન પૂર્વક એનાલિસિસ કરી અને મારા આત્મા માટે શું હિતકારી છે અને શું અહિતકારી છે એનું કમ્પ્લીટ એનાલિસિસ વિવેક દ્રષ્ટિ દ્વારા કરી મારા આત્મા માટે જે હિતકારી છે એ મારે કરવા યોગ્ય છે અને જે અહિતકારી છે એ છોડવા યોગ્ય છે એ સમજણ પૂર્વક જે કરીએ એટલું કામ એટલું અને એવું ધર્મ કરવાનું કે જેના દ્વારા આત્માનું હિત થાય બધું જ આવી જાય ને તપ આવી જાય જપ આવી જાય સમય આવી જાય પ્રતિજ્ઞા આવી જાય ક્રિયા આવી જાય બધું ધર્મ લક્ષ્ય એક રાખવાનું આત્માની વિતરાગતા પ્રગટવી જોઈએ આત્માના ગુણો પ્રગટવા જોઈએ પદાર્થો સાથે કોઈ કનેક્શન નથી ચાંદીના ચરવાળાની ગાંડીઓ હોય એનાથી સમતાભાવનું શું કનેક્શન હા જરા આગળ પાછળ થાય એટલે સમતાભાવ ક્યાંક પહોંચી જાય કહું છું કે આપણી પાસે અત્યારે જે દ્રવ્યો છે ને એ દ્રવ્યોના 10મા ભાગના એ દ્રવ્ય પુણ્ય શ્રાવકની પાસે નહીં હોય આપણી પાસે જે ક્વોલિટીના કટાસમાં છે પુણ્યાશ્રાવક પાસે જે કટાસમાં હશે ને એને ચૂભતું હશે એવો ખાદીનો જાડો બરછટ કટાસમાં હશે દ્રવ્યની દ્રષ્ટિએ એની પાસે કઈ જ નહીં હોય પણ ભાવની જે ધારા જે ઊંચે ગઈ નાટે પ્રભુએ એમનું સામર્થ્ય આ ભાવ લાવવાનો પ્રયત્ન કર્યો દ્રવ્ય તો આપણી શક્તિ પ્રમાણે જેટલું લઈ આવીએ લાવ્યા વધારે ના લઈ આવી શકે કઈ નહીં મને કે અમેરિકાની અંદર છે ને પૂજન ભણાવવા હોય ને ઇન્ડિયાના પૂજનોના સામાનનું લિસ્ટ અલગ હોય અને અમેરિકાના પૂજનના સામાનનું લિસ્ટ અલગ હોય મારા બંને અલગ અલગ લિસ્ટો બની જાય લોકો જે ઇન્ડિયાની મેન્ટાલિટી લઈને આવ્યા હોય અથવા કન્ટિન્યુઅસ ઇન્ડિયાના લોકોના સંપર્કમાં હોય ને નિશ્ચિત ચક્ર પૂજન ભણાવ્યું હોય મારું લિસ્ટ અહીંયાનું ગયું હોય યુએસના પૂજનનું મને કે આમાં તો તમે ઓલા લાડુ લખ્યા નથી ઘઉંના લાડુ ને મગના લાડુ બધા ધાન્યના લાડુ બનાવે શિવ ચક્ર પૂજન ની અંદર બધા વર્ણ પ્રમાણે ધાન્યના 30 લાડુ બને એ લાડુ તો તમે લખ્યા નથી મેં કે પછી એને ડિસ્પોઝ ક્યાં કરશો બનાવવા માટે તો ચાલો મહેનત કરીને બનાવી લેશે પછી એને કરશે શું કચરામાં નાખશે એના ઠેકાણે તમે 30
नैवेद्य राखो तो काम ना चाले। इंडिया में ये तकलीफ थवा लगी पुजारी सीधे सीधे आ बधु कचरा में नाखी दे तो पुजारी कहीं गाय नहीं आपवा जवाना छे लोगों पास टाइम नहीं पुजारी सोंपी दे एटले सीधो नाखे कचरा में। विवेक आपने स्नात्र चालू करिए ने शुरुआत में आवे छे पड़ी मां धरी विवेक प्रतिमा ने धारण करो अने साथे स्नात्र करवू छे तो विवेक बधी ज क्रियाओ विवेक ज्यां जेटलू जे रीते योग्य छे ए प्रमाणे करो क्यांय अतिशयोक्ति ना चाले। 50-100-150 फळ लई आवो ने पछी अहींया डिस्पोज करवा माटे कोणी नहीं जाय આખા ડાલાસ માં વાંટવા નીકળો તમે જૈન નથી તો હાલો જૈન નથી તો હાલો એવું વાંટવા નીકળશે એટલે આ બધું દ્રવ્ય એ તો માધ્યમ છે દ્રવ્યના માધ્યમથી આપણને ભાવમાં જવાનું છે તો ઓછામાં ઓછા દ્રવ્યના માધ્યમે પણ જઈ શકાય છે અને વધારે દ્રવ્યના માધ્યમે પણ જઈ શકાય છે પણ જ્યાં જેવી પરિસ્થિતિ જ્યાં જે યોગ્યતા હોય ઇન્ડિયામાં આ બધું સહજ રીતે એનું નિકાલ થઈ જતું હોય લોકોના ઉપયોગમાં આવી જતું હોય વાપરીએ જ્યાં ના થાય ત્યાં ના વાપરીએ ઓછા દ્રવ્ય વાપરીએ એના વિકલ્પમાં બીજું કઈ મૂકીએ પણ ભાવ તો 100% એટલે મહત્વ એ ભાવનું છે એ ભાવના માધ્યમે આપણી ક્રિયા ચૈતન્યવંતી બને અને આપણો કરાયેલો ધર્મ જીવંત બને લાઈવ બને એવા ભાવો દ્વારા આપણને નાનકડી પણ જન્મની ક્રિયા દ્વારા અંદર ઉતરીને આત્મકલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવાનું છે એ જ સમ્યક સમજણ રાખી અને આપણે બધા આગળ વધીએ એ જ ભાવના સાથે વિનંતી છું જીના નાગરિક કરી બોલાવી પણ ઈચ્છા છે ચરમ મંગલમ સર્વકલ્યાણકારી પ્રદાનમ સર્વધર્મણમ જૈનમ દેવી શાસ્ત્ર આપણે તો બધો ધર્મ કરશું પણ આ પંચેન્દ્રિય જીવોને કોણ ધર્મ સંભળાવશે એટલે અરે બધાની પંચાયત કરી પછી મોક્ષે જવું હોય તમારે